આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો ભારતનો વારસો વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, હા, આપણે આ પાઠ આખે આખો સમજી તો લીધો છે ટેક્સ્ટબુકમાં, પરંતુ આ વિડીયો એ સૌથી બેસ્ટ વિડીયો રહેશે આ પાઠનો. આ વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેમની એક ઝલક હું તમને આપીશ, પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી આ વિડીયો જરૂરથી શેર કરો. અને મિત્રો, તમારે બેસ્ટ કોમેન્ટ કરી દેવાની છે વિડીયોને લાઇક કરીને. હું તમારી કોમેન્ટમાં હાર્ટ જરૂરથી આપીશ. જો મને તમારી કોમેન્ટ સારી લાગી તો તરત એટલે તમારે જરૂરથી કોમેન્ટ કરી દેવાની રહેશે. ચાલો મિત્રો આ પાઠની શરૂઆત કરીએ. પહેલાં તો કહું મિત્રો તમને, આ પાઠમાં આપણે શું જોવાના છીએ? તો આ પાઠમાં આપણે ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક બે શબ્દોમાં જવાબ, એક બે વાક્યોમાં જવાબ, ત્રણ ચાર વાક્યોમાં જવાબ, ટૂંક નોંધ લખો એટલે કે મુદ્દાસર ઉત્તર લખો તથા તફાવત એટલે કે એક્ઝામમાં પૂછાતા દરેક પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પાઠ પહેલાંના પ્રશ્નો હશે, પ્રશ્ન જવાબનો આ વિડીયો છે. અને મિત્રો, હું દાવો કરીને કહું છું કે 99.90% પ્રશ્નો આમાંથી પૂછાય, 0.10% પ્રશ્નો આની બહાર જવા હોય તો જાય. અને હા મિત્રો, ઘણા બધા વ્યક્તિ એમ કહે છે કે તમે અમને પીડીએફ આપો. મિત્રો, આ જે આપણે પીડીએફમાંથી જોઈ છીએ એ આપણે વામજા એજ્યુકેશનની બુક બની રહી છે. આ બુકની જ પીડીએફ છે. તમારે બુક લેવી હોય તો થોડાક સમય પછી આખી બુક બની જશે, પરંતુ મિત્રો બુક બનતા થોડીક વાર લાગે. એટલે મેં વિચાર્યું બુક બની જાય તા તો મિત્રો તમારું અડધું પોણું વર્ષ પણ વયું જાય, કારણ કે બુક આપણે એકદમ વ્યવસ્થિત બનાવતા હોય છીએ. એમાં વાર લાગે તો ભલે વાર લાગે, પરંતુ એકવાર બનાવી એટલે વ્યવસ્થિત બનાવી. તેમના સોલ્યુશનના ભાગરૂપે મેં એક નવી વસ્તુ વિચારી છે કે એક એક ચેપ્ટરની પીડીએફ તૈયાર થતી જાય એમ હું તમને એક એક ચેપ્ટરની પીડીએફની લિંક આપી દઉં. તમે માત્ર 10-15 રૂપિયાની વચ્ચારની તે પીડીએફ હશે તે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી તે ડાઉનલોડ કરી શકશો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે, આ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો એટલે કે ભારતનો વારસો આજના વિડીયોમાં આપણે જે જોવાના છીએ તેમની પીડીએફની લિંક છે, તેમાંથી તમે નો ડાઉટ ડાઉનલોડ કરવું હોય તો કરી શકશો. અને તમે જે પેમેન્ટ કરશો કાર્ડ મારફતે, નેટ બેન્કિંગ મારફતે, એકદમ બિલકુલ સેફ છે એટલે તમે જરા પણ ચિંતા કરતા નહીં. તમે જે કાર્ડ ડિટેલ નાખો, પછી તમારા ફોનમાં એક ઓટીપી આવે, જે ઓટીપી કોડ આવે એ નાખશો તો જ તમારા રૂપિયા કપાશે અને આ પીડીએફ ડાઉનલોડ થશે. ચાલો મિત્રો આ પાઠની શરૂઆત કરીએ. અને હા મિત્રો, જે વ્યક્તિ લખી શકતા હોય એ હું તો કહું ડાઉનલોડ ન કરતા આખે આખું લખી લેજો, ફરજિયાત કોઈને છે નહીં. ચાલો મિત્રો આ પાઠ જોઈએ, દરેક પ્રશ્ન જવાબને ડિટેલમાં સમજશું, પાકા કરશું. પરંતુ મિત્રો આ જે આ વિડીયો છે ને આપણો, આમાં જેટલા પ્રશ્નો જવાબ છે ને એ બધાય મિત્રો એકો એક પ્રશ્નો જવાબ તમારા મગજમાં ગોખાઈ જવા જોઈએ. એટલે મિત્રો તમારે આના સિવાયનો લગભગ પ્રશ્ન તો બહારથી પૂછાશે નહીં, પરંતુ 0.10% પૂછાતો હોય એટલે તો આપણે ટેક્સ્ટબુકમાંથી પાંચ સમજો છે એટલે તેમાંય આવી જાય. જોઈએ ભારતનો વારસો હેતુલક્ષી પ્રશ્નોત્તર. પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના વિધાનની, દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાલી જગ્યા પૂરો. આમાં વિકલ્પ નથી લખેલા, ડાયરેક્ટ જવાબ આપી દીધા છે. તો જોઈએ ભારત પ્રાચીન ખાલી જગ્યા ધરાવતો દેશ છે, તો કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. શું? સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ એમસીક્યુ નથી, પરંતુ આમાં એક્ઝામમાં તમને બે વિકલ્પ આપેલા હોય એટલે મિત્રો મેં આવો પ્રશ્ન લખેલો છે. ઉપર પ્રશ્ન નંબર 1 કરીને નવી સૂચના લખેલી છે કે દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. પરંતુ આ વિકલ્પ નથી અત્યારે આપણે આપ્યા વિડીયોમાં, પરંતુ તમે જે પીડીએફ ડાઉનલોડ કરશો તેમાંય વિકલ્પ મિત્રો તમને આપેલા હશે નહીં. આ જ પીડીએફ તમારે ડાઉનલોડ કરવાની છે. ભારતના પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યામાં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થાય છે, તો કે વિષ્ણુ પુરાણની અંદર. યાદ રાખજો, વિષ્ણુ પુરાણમાં ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ખાલી જગ્યામાં ભળી ગઈ. તો કે જે ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ હતો તે પ્રવાહમાં ભળી ગઈ. આપણે સૌપ્રથમ નાના નાના પ્રશ્નો જોશું, ધીમે ધીમે એક એક વાક્યના પ્રશ્ન ઉપર આવી જશું, પછી ધીમે ધીમે બે ત્રણ વાક્યમાં આવી જશું, ધીમે ધીમે
તમે મુદ્દા સતમાં અપનાવશો એટલે નાનેથી શરૂઆત કરીએ મોટાથી પૂરું કરશું. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો કે મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ કીએ વિસ્તારની દ્રષ્ટિએ તો વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે. મારા પ્રમાણે નાનો પ્રશ્ન એમાં મોસ્ટ આઈએમપી હું આને ગણું. ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ગણવામાં આવે તો વિશ્વમાં બીજું સ્થાન ભારત ધરાવે છે, પહેલું સ્થાન ચાઇના ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને ખાલી જગ્યા વારસો આપ્યો છે તો કે વૈવિધ્ય સભર વારસો આપ્યો છે. સાતમો પ્રશ્ન જોઈ, ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને વેપારી રહી છે તો કે શાંતિપ્રિય રહી છે અને સાથે સાથે વેપારી પણ રહી છે. સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા તો કે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. નવમો પ્રશ્ન, પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે ખાલી જગ્યા વારસો તો કે પ્રાકૃતિક વારસો. આપણે સૌ ખાલી જગ્યાના સંતાન છીએ તો કે પ્રકૃતિના સંતાન છીએ, આપણે બધા પ્રકૃતિના સંતાન કહેવાય છીએ. ભૂમિ આકારો દ્વારા અનેક ખાલી જગ્યાનું સર્જન જોવા મળે છે તો કે ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે, કેનું? ભૂમિ દ્રશ્યોનું. હિમાલયમાં ખાલી જગ્યાના જંગલો આવેલા તો કે તરાઈના જંગલો આવેલા, યાદ રાખજો સેના, તો કે તરાઈના જંગલો આવેલા છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને ખાલી જગ્યા નદીના કિનારે પાલન પોષણ પામી છે એટલે કે ક્યાં ઉછરી છે તો કે તો સિંધુ નદી અને ખાલી જગ્યામાં. જો અલગ નદી આપી, સિંધુ તો સૌને ખ્યાલ હોય કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ સમજાવું એટલે, પરંતુ એના સિવાયની અન્ય નદી છે એ છે રાવી નદી. યાદ રાખજો, રાવી નદી, સિંધુ નદી, રાવી નદી. ઓપ્શનમાં તમારે એમ લખ્યું કે એવો પ્રશ્ન તમને પૂછે કે ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા નદીના કિનારે પાલન પોષણ પામી છે, એમાં રાવી નદી નામનું આપ્યું હોય, સિંધુ નદી નામ આપ્યું હોય તો સિંધુ જવાબ લખવાનો, સિંધુ નામનું આપ્યું હોય, રાવી આપ્યું હોય તો રાવી લખવાનો. તથા એમ કહીએ કે એકમાં સિંધુ નામ હોય, એકમાં રાવી હોય, એકમાં બીજી નદીનું નામ હોય, નીચે એમ લખ્યું હોય કે સિંધુ રાવી બંને, તો સિંધુ ને રાવી બંને ઉપર આપણે ટીક કરવાનું. ચૌદમું જોઈએ, આપણે નદીને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે તો કે લોક માતાનું બહુમાન આપણે નદીઓને આપ્યું છે. ભારતની પ્રજા આદિ સમયથી, આદિ એટલે કે પહેલાના સમયથી ખાલી જગ્યા રહી છે તો કે પર્યાવરણ પ્રેમી રહી છે. ખાલી જગ્યા વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે તો કે વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ખાલી જગ્યા જંગલોમાં જોવા મળે તો કે ગીરના જંગલોમાં મિત્રો જોવા મળે છે. ભારતમાં ખાલી જગ્યાની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે તો કે વન્ય જીવોની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક વારસો એટલે ખાલી જગ્યા વારસો તો કે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત, માનવ દ્વારા સર્જન પામે વારસો એટલે કે સાંસ્કૃતિક વારસો. ખાલી જગ્યા સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપેલી તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી. કયો સમય? પ્રાગ ઐતિહાસિક સમયથી. એક વધારાની વસ્તુ મિત્રો તમને કહું, આ વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે. મને ખ્યાલ નથી કેટલો લાંબો થવાનો છે, તમે જોઈ શકતા હશો કે કેટલો લાંબો વિડીયો છે, પરંતુ આ વિડીયોમાં આખા પાઠના તમામ પ્રશ્નો આપણે આવરી લઈએ છીએ. ખાલી જગ્યાની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે તો કે શિલ્પ સ્થાપત્યની કલા. કેની? શિલ્પ સ્થાપત્યની કલા. 22મો પ્રશ્ન, મૌર્ય યુગની ઊંધા કમરની આકૃતિ પર ખાલી જગ્યાનું શિલ્પ છે તો કે ઊંધા કમરની આકૃતિની ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ આવેલું છે. ખાલી જગ્યાની ગુફાનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે તો કે ઇલ્લોરાની ગુફાનું. શેનું? ઇલ્લોરાની ગુફાનું. પુરાતત્વીય મહત્વ ધરાવતા લોથલ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે તો કે ધોળકા તાલુકાની અંદર આવેલું છે
અહીંયા મહત્વ આવે તો બે વાર પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રોમાં, ઘણી બધી પ્રિન્ટિંગ મિસ્ટેક પણ હોઈ શકે છે, એ બદલ માફ કરી દેજો, પરંતુ એટલી બધી ખાસ ગંભીર પ્રિન્ટિંગ મિસ્ટેક હશે નહીં, કારણ કે બે વાર પાછળથી ચેક કરેલું છે, પરંતુ એમ છતાં પણ મિત્રો થોડી ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક રહી જાય છે, આટલી બધી વસ્તુ આમ ફટાફટ ટાઈપ કરવામાં આવતી હોય અને મિત્રો ચેક કરવામાં પણ ફટાફટ આવતી હોય, કારણ કે બધા જ વિષયના આપણે મટીરિયલ બનાવવાનું શરૂ કરી દીધું છે, એટલે એમના પછી જોઈ વડનગરનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવા લાયક સ્થળ છે, તો કે કીર્તિ તોરણ. શું? કીર્તિ તોરણ. મોઢેરાનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવા લાયક સ્થળ છે, તો કે સૂર્ય મંદિર. શું? સૂર્ય મંદિર. જૂનાગઢનો ખાલી જગ્યાનો મકબરો ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવા લાયક સ્થળ છે, તો કે મોહબ્બત ખાનનો મકબરો. કેનો? મોહબ્બત ખાનનો મકબરો. જૂનાગઢનો જે છેલ્લો રાજા હતો એમનું નામ છે મોહમ્મદ ખાન પઠાણ ત્રીજો, ત્રીજા નંબરનો હતો, જે બાબી વંશનો શાસક હતો. ક્યાં વંશનો? બાબી વંશનો. અને તેમને બંધાવેલો મકબરો એટલે કે મોહબ્બત ખાનનો મકબરો, અને ખરેખર જોવાલાયક તે જગ્યા છે. ખાલી જગ્યાનો મેળો ગિરનાર જૂનાગઢમાં મહાવદ 9-12 દરમિયાન ભરાય છે, તો કે ભવનાથનો મેળો મિત્રો, ભવનાથ અને મિનિ કુંભ તરીકે પણ ભવનાથને સ્થાન આપવામાં આવ્યું છે. ખાલી જગ્યાનો મેળો ધોળકા એટલે કે અમદાવાદમાં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે, તો કે વૈઠાનો મેળો. મિત્રો આપણા આ જે પીપીટી છે, જે આ બુક છે, તેમાં આપણે આ પહેલા પાઠના અંતમાં છેલ્લે દરેક મેળાઓ તે કી જગ્યાએ ભરાય અને કી સમયે ભરાય તેમનું લિસ્ટ પણ મેં અલગથી આપી દીધેલું છે, અને એ મોસ્ટ આઈએમપી લિસ્ટ રહેશે. ત્રીજો 30મો પ્રશ્ન જોઈ, ખાલી જગ્યાનો મેળો આહવા એટલે કે ડાંગમાં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે, તો કે ડાંગ દરબારનો મેળો. ખાલી જગ્યાનો મેળો ઉનાવા એટલે કે મહેસાણામાં રજબ માસની તારીખ 16-22 દરમિયાન ભરાય છે, તો કે મીરા દાતારનો મેળો. ખાલી જગ્યાનો મેળો ગરબાડા એટલે કે દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય, તો કે ગોળ ગધેડાનો મેળો. કેનો? ગોળ ગધેડાનો મેળો. એના પછી ખાલી જગ્યાનો મેળો ક્વાંટ એટલે કે છોટા ઉદયપુરમાં હોળીથી સુધી ભરાય છે, એટલે કે હોળી સુધી ભરાય છે, તો કે ભાંગુરિયાનો મેળો છે તે. ખાલી જગ્યા જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે, તો કે નેગ્રીટો જાતિ છે, એ ભારતની સૌથી પ્રાચીન નિવાસી કહેવાય, સૌથી જૂના નિવાસીઓ કહેવાય છે નેગ્રીટો અથવા તો નિગ્રો. એટલે કે નિગ્રો એટલે શું? તો કે હબસી પ્રજા. હબસી આફ્રિકામાંથી ખાલી જગ્યા થઈ અને ભારત આવ્યા, આફ્રિકામાંથી નીકળ્યા, ક્યાં રસ્તેથી, ક્યાં થઈ અને ભારત આવ્યા? તો કે બલુચિસ્તાન થઈ અને ભારત આવ્યા. ક્યાંથી? તો કે બલુચિસ્તાનથી તે ભારત આવ્યા. ખાલી જગ્યા જાતિના લોકો વર્ષે શ્યામ ચારથી, અહીંયા વર્ષે નથી મિત્રો, વર્ણય છે, જોજો, વર્ણય શ્યામ ચારથી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા, તો કે જે નેગ્રીટો જાતિના લોકો છે તે. ખાલી જગ્યા પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી, તો કે ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એ ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા છે. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલોઇડ લોકોને ખાલી જગ્યા કહેતા, તો કે નિષાદ તરીકે ઓળખતા. કેવા તરીકે? તો કે નિષાદ તરીકે. ભારતમાં ખાલી જગ્યા પ્રજા માટે નિષાદ શબ્દ યોજવામાં આવતો, તો કે ભીલી પ્રજા માટે. કેના માટે? ભીલી પ્રજા માટે. ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં ખાલી જગ્યા પ્રજાનો ફાળો વિશિષ્ટ છે, તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તેમનો ફાળો વિશિષ્ટ છે. મિત્રો તમે જોવો, આપણે 5-10 પ્રશ્નો ખાલી નથી લીધા, ખાલી ખાલી જગ્યાના પણ તમે જોઈ શકો છો 60 પ્રશ્નો આપણે લીધા છે, એટલે કે આ પ્રશ્નો મૂકવામાં આપણે જરાક પણ કચાશ કરેલી નથી. ક્વોલિટી તો છે, સાથે સાથે આપમાં પ્રશ્નોમાં ક્વોન્ટિટી પણ આપેલી છે. ક્વોન્ટિટીમાં તમારે મહેનત વધારે કરવી પડે, વધારે પ્રશ્નો પાકા પણ કરવા પડે, પરંતુ મિત્રો જેમ વધારે પ્રશ્નો પાકા કરો એમ એમાંથી પૂછાવાની શક્યતા પણ વધતી જાય. હવે 41મો પ્રશ્ન જોઈ, દ્રવિડ લોકો ખાલી જગ્યાની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા, તો કે મોહેંજો દરોની. એમના પછી દીપ ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા ખાલી જગ્યા લોકોએ આપી હોવાનું મનાય છે, તો કે દ્રવિડ લોકોએ આપી હોવાનું મનાય છે. દ્રવિડોના મૂળ દેવો ખાલી જગ્યાએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થપાયા, તો કે આર્યો છે તેમને સ્વીકારી લીધા.
ખાલી જગ્યામાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તો કે દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. 45મો પ્રશ્ન જોઈ. પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યમાં ઉર્મીની અભિવ્યક્તિ કરેલું છે. તો કે તમિલ સાહિત્ય છે તેની અંદર ઉર્મીની અભિવ્યક્તિથી ભરેલું તે છે. 46મો જોઈ. ખાલી જગ્યા પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી. ઉત્તર પશ્ચિમ ચીનની અંદરથી થઈ, ત્યાંથી તિબેટ ગઈ અને તિબેટમાંથી થઈને ભારતમાં આવી તે પ્રજા છે મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ લોકો ખાલી જગ્યા તરીકે ઓળખાય, ઓલું કેમ ઉપર નિષાદ તરીકે ઓળખાતા હતા એવી રીતના મોંગોલોઇડ પ્રજા છે એ કિરાત તરીકે ઓળખવામાં આવે છે. કિરાત તરીકે ઓળખવામાં આવે. ભારતની ખાલી જગ્યા સભ્યતાના નિર્માતા આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. તો કે આર્ય લોકોએ જે સભ્યતાનું નિર્માણ કર્યું એ જ સભ્ય આપણે આર્ય સભ્યતા નામે જ ઓળખીએ છીએ. કેના નામે? તો કે આર્ય સભ્યતા તરીકે જ કહીએ છીએ. હવે જોઈએ આપણે 49મો પ્રશ્ન આપણે જોઈએ છીએ. તો કે આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું છે. તો કે જ્યાં મુખ્ય વસ્તી હતી તે પ્રદેશને પણ આપણે આર્યાવર્ત નામ અપાયું છે. કારણ કે આર્યો રહેતા હતા એ આખો પ્રદેશ એટલે કે આર્યાવર્ત. 50મો પ્રશ્ન. વાયવ્ય ભારતમાં 7 મોટી નદીઓ વહેતી હોવાથી આઈએ તેને ખાલી જગ્યા નામ આપ્યું. તો કે સપ્ત સિંધુ નામ આપ્યું. અહીંયા આય નથી, આર્યએ છે. આર્યએ તેને ખાલી જગ્યા નામ આપ્યું. તો કે સપ્ત સિંધુ નામ આપ્યું છે. હવે નાની નાની પ્રિન્ટિંગ મિસ્ટેક હશે પરંતુ મિત્રો તમે સમજી જશો. 51મો પ્રશ્ન છે. ખાલી જગ્યા અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા. તો કે આર્યો છે એ અન્ય પ્રજા કરતાં વધારે વિકસિત હતા. ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ ને એક ખાલી જગ્યા સંસ્કૃતિનું સર્જન થયું છે. તો કે સમન્વયી સંસ્કૃતિનું સર્જન કરવામાં આવેલું છે. કઈ સંસ્કૃતિ? તો કે સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયેલું છે. ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અર્થાત તેમનું ખાલી જગ્યા થયું એટલે કે ભારતીયકરણ થયું. ભારતના તે થઈ ગયા. એમના પછી 54મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યાએ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે. તો કે જે આપણી પ્રકૃતિ છે તેને ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે. ભારતને સમૃદ્ધ બનાવ્યું છે ભારતની પ્રકૃતિએ. ખાલી જગ્યા વારસો કુદરતની ભેટ છે. તો કે પ્રાકૃતિક વારસો, પ્રકૃતિનો વારસો એ કુદરતી ભેટ છે. 56મો પ્રશ્ન. આદિ માનવ ખાલી જગ્યામાં ઉત્પન્ન થયા હતા. તો કે પૂર્વ દક્ષિણ આફ્રિકાની અંદર મિત્રો આદિ માનવો ઉત્પન્ન થયા હતા. પૂર્વ દક્ષિણ આફ્રિકામાં બરાબર. એમના પછી 57મો પ્રશ્ન. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના ખાલી જગ્યા પ્રજા તરીકે થાય. તો કે પ્રાચીનતમ પ્રજા તરીકે. પ્રાચીન એટલે કે જૂનું, અર્વાચીન એટલે કે નવું. આ પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. 58મો પ્રશ્ન. પ્રાચીન કાળમાં હિન્દુઓ ખાલી જગ્યા કહેવાતા. તો કે આર્ય તરીકે ઓળખાતા. શું? તો કે હિન્દુઓ આર્ય કહેવાતા, આર્ય પ્રજા તરીકે ઓળખાતા હતા. 59મો પ્રશ્ન. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી ખાલી જગ્યા ભારતમાં હતી. તો કે વાયવ્ય સાઈડનું જે ભારત છે જેને વાયવ્ય ભારત તરીકે ઓળખીએ છીએ આ વાયવ્ય ભારતમાં હતી. 60મો પ્રશ્ન. આર્યો ખાલી જગ્યા હતા. તો કે પ્રકૃતિ પ્રેમી આર્યો હતા. હવેનો પ્રશ્ન આવે છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એટલે કે સાચું ખોટું તમારે કહેવાનું છે. એક્ઝામમાં તમને ખરા ખોટા પૂછે તો તમે રાઈટ અને રોંગની નિશાની કરી શકો છો. હવે જોઈ. પહેલો પ્રશ્ન. હિમાલયની ગિરિમાળા ભારતની દક્ષિણ સીમાએ આવેલી છે. મેં આમાં જો ખોટું અને ખરું ને એવી રીતના લખેલો પરંતુ તમે રાઈટ અને રોંગની નિશાની પણ કરી શકશો. તો આમાં પહેલામાં છે ખોટું. ભારતમાં, ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. સાચું. ઉપર આપણે ખાલી જગ્યામાં પણ જોયું. ભારત વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટિએ 5મા ક્રમે છે. તો કે ખોટું. કેટલામાં ક્રમે છે? તો કે બીજા ક્રમે છે. પહેલા ક્રમે ચાઇના, બીજા ક્રમે ઇન્ડિયા એટલે કે ભારત. ભારતની સંસ્કૃતિમાંથી સત વિનુ અને સૌરવનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો કે ખોટું. એમના પછી વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલો અમૂલ્ય ભેટ. તો કે ખોટું. પ્રકૃતિ તરફથી મળેલો ભેટ. વા
પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે? તો કે ખરું, સાચી વસ્તુ છે. એમના પછી જોઈએ પ્રકૃતિ સાથેના આપણા વ્યવહારના ઉદાહરણો. પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓમાં જોવા મળે છે. તો કે ખોટું. મિત્રો, આ પ્રશ્ન જુઓ, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તો કે એ સાચું છે. પ્રકૃતિ તરફથી આપણને આપણો વારસો નથી મળ્યો, પરંતુ આપણા પૂર્વજો તરફથી આપણને વારસો મળ્યો છે. એટલે કે સાચું આવશે, ખરું આવશે, બરાબર જ છે. હવે આગળ જોઈએ. નિસગોર્પચાર આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ છે, પ્રકૃતિ પર આધારિત છે. તો કે ખરું જી, આ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ એટલે કે પ્રાકૃતિઓ ઉપર આધારિત છે. તો કે સાચું. હવે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે, ખરું સાચું? આપની રાષ્ટ્ર મુદ્રામાં 3 સિંહોની આકૃતિ છે. તો કે ખોટું. હવે રાષ્ટ્રીય સાંસ્કૃતિક વારસો એટલે કે કુદરત સર્જિત વારસો. તો કે ખોટું. એમના પછી જોઈએ આપણે, ભારતની શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો કે ખરું એટલે કે સાચું, 5000 વર્ષ જેટલી જૂની છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સિંધુખીણની સંસ્કૃતિનું એક પુરાતન અવશેષ છે. સાચું. સમ્રાટ અશોકનો શિલાલેખ ચાંપાનેરમાં આવેલો છે. તો કે ત્યાં નથી આવેલો, ક્યાં આવેલો છે? જૂનાગઢ ગિરનારની તળેટીમાં પણ સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે, તથા બીજી અન્ય ઘણી બધી જગ્યાએ પણ આવેલો છે, પરંતુ ચાંપાનેરમાં આવેલો નથી. 18 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર ગુજરાતમાં એક તીર્થ સ્થાન છે. તો કે ખોટું. એમના પછી જોઈએ આપણે, શામળાજીનો પૂનમનો મેળો કારતક સુદ 11 થી પૂનમ સુધી ભરાય છે. તો કે સાચું. નેગ્રીટો અથવા તો નિગ્રો જાતિના લોકો હબસી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે, ખરું એટલે કે સાચું? નેગ્રીટો વર્ણ શ્યામ, 5 થી 6 ફૂટ ઊંચા અને માથે વાકડીયા વાળ ધરાવતા હતા. તો કે ખોટું. ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. સાચું. ઓસ્ટ્રેલોઇડ લોકો વર્ષે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. તો કે સાચું, નામ નહીં, નાક ધરાવતા હતા. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલોઇડ લોકોને કિરાત કહેતા. ખોટું. પીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. સાચું. ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિકાસમાં નેગ્રીટો પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તો કે ખોટું. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. સાચું. આર્યોમાં દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા હતી. તો કે ખોટું. અલ્પાઇન લોકો કિરાત તરીકે ઓળખાતા હતા. ખોટું. અને ભારતની આર્ય સભ્યતાના નિર્માતા નોર્ડિક લોકો હતા. સાચું. પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. નીચે પ્રશ્ન આપેલા છે, 1 કા 2 શબ્દમાં ઉત્તર લખવાના છે. કીધું છે એટલું જ, ખાલી શોર્ટમાં આપણે જવાબ દેવાનો રહેશે. ભારતીય સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે? તેનો જવાબ આવે સત, ચિત્ત, આનંદ. બરાબર છે. એમના પછી બીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? તો મિત્રો, જે પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ દ્વારા મળેલો, પ્રકૃતિની પાસેથી આપણને મળેલો. તો પ્રકૃતિ એટલે તો કે કુદરતી, કુદરત પાસેથી મળેલો વારસો એટલે કે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. કોના દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે? તો જવાબ આવશે ભૂમિ આકારો દ્વારા. આપણે નદીને શાનું બહુમાન આપ્યું છે? તો કે મિત્રો, આપણે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે. આપણે નદીઓને લોક માતા તરીકે પણ ઓળખીએ છીએ. વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતના ક્યાં ક્યાં જંગલોમાં જોવા મળે છે? તો કે એશિયાઈ સિંહોની મિત્રો વાત થાય તો ગુજરાતના ગીરના જંગલોમાં એશિયાઈ સિંહો જોવા મળે છે. આપણી કઈ મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે? તો મિત્રો, આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે તેમાંથી આપણને 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે. હવે મિત્રો, આપણી આ રાષ્ટ્ર મુદ્રા છે એ ક્યાંથી લેવામાં આવી છે કોઈ કેમ પૂછે, તો એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. જેનો જવાબ સાચો હશે એની કોમેન્ટ હું પિન કરી દઈશ, એટલે કે એની કોમેન્ટ પહેલી કે બીજી બતાવશે હું પિન કરી દઈશ.
દીસ એટલે મિત્રો તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે અને કોઈનો જવાબ સાચો નહીં હોય તો હું જ કોમેન્ટ કરીને મારી કોમેન્ટ પિન કરી દઈશ. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે માનવ સર્જિત વારસો એટલે કે સાંસ્કૃતિક વારસો. ભારતની શિલ્પ સ્થાપત્યની કલા કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે? તો કે આપણે જે શિલ્પ અને સ્થાપત્યની કલા છે એ 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો એક પુરાતન અવશેષ નામ આપો તો કે દાઢીવાળો પુરુષ અથવા તો નર્તકીની મૂર્તિ. શું? દાઢીવાળો પુરુષ અથવા તો નર્તકીની મૂર્તિ. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? તો કે નેગ્રીટો અથવા તો નિગ્રો એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કોણ? તો કે નેગ્રીટો. શ્યામ રંગ, લાંબુ અને પહોળું મોઢું. શ્યામ એટલે કે કાળો રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ કઈ પ્રજાની શારીરિક વિશેષતા હતી? તો કે ઓસ્ટ્રોલોઇડ પ્રજા, જેને આપણે બીજા નામે નિષાદ પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. કઈ પ્રજા? તો કે ઓસ્ટ્રોલોઇડ પ્રજા, જેને આપણે બીજા નામ તરીકે નિષાદ પ્રજા તરીકે ઓળખીએ છીએ. તે દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. કઈ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ અને ભારતમાં આવી? તો કે મોંગોલોઇડ પ્રજા. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ. વર્ણ જોજો, પીળા કલરનો વર્ણ છે, ચપટો ચહેરો છે, ઉપસેલા એટલે કે ફૂલેલા ગાલ અને બદામ આકારની આંખો એ કઈ પ્રજાના શારીરિક લક્ષણો હતા? તો કે મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો હતા. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાય છે? તો કે મોંગોલોઇડનું જ બીજું નામ કિરાત છે અને આપણે કિરાત તરીકે પણ ઓળખીએ છીએ. આર્યો બીજા કયા નામે ઓળખાય? તો કે નોર્ડિક તરીકે ઓળખાય. શું? તો કે નોર્ડિક તરીકે. આર્યોએ વાયવ્ય ભારતને કયું નામ આપ્યું હતું? તો કે સપ્ત સિંધુ નામ આપ્યું હતું. વાયવ્ય જે ભારત છે એને સપ્ત સિંધુ નામ આપ્યું હતું. હવે મિત્રો, આ સપ્ત સિંધુ નામ કેવી રીતના પડ્યું તમને ખબર છે? તો કે સાત નદીઓનો જે પ્રદેશ છે એના ઉપરથી સપ્ત લીધું અને સિંધુ નદી તેની મુખ્ય નદી છે એટલે કે આ સપ્ત સિંધુ પ્રદેશ તે પ્રદેશને નામ આપવામાં આવ્યું. સાત નદીઓથી આખો બનેલો પ્રદેશ એટલે કે સપ્ત સિંધુ પ્રદેશ. મોઢેરામાં કયો મહોત્સવ ઉજવાય છે? તો કે મોઢેરાની અંદર ઉતાર્ધ નૃત્ય મહોત્સવ ઓળખવા મહોત્સવ ઉજવવામાં આવે છે. મિત્રો, આ મહોત્સવ તહેવારો તેમની તિથિ એટલે કે ક્યારે ઉજવાય છે એ અત્યારે યાદ ન રહીએ તો કાંઈ વાંધો નહીં. આ વિડીયોની છેલ્લે હું તે પણ તમને શીખવાડવાનો છું. એટલે કે મિત્રો, આખો કોષ્ટક તમારી સામે હું રજૂ કરવાનો છું. આપની PDFમાં પણ આ ચેપ્ટરના છેલ્લા પાઠે આ કોષ્ટક છે, એ કોષ્ટક તમારે પાકું કરી લેવાનું. એમાં મિત્રો તમામ તહેવારો, તેની તિથિઓ અને કઈ જગ્યાએ ઉજવાય છે તેની માહિતી એમાં આપેલી છે. 12 જ્યોતિર્લિંગો પૈકીનું કયું મંદિર ગુજરાતમાં છે? તો કે સોમનાથ મંદિર ગુજરાતમાં છે. ભાવનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે? તો કે તાના રીરી મહોત્સવ મિત્રો ઉજવવામાં આવે છે. વડનગરમાં કઈ જગ્યાએ એ? તો કે વડનગરમાં તાના રીરી મહોત્સવ ઉજવવામાં. ભાવનગર જિલ્લામાં કયું જૈન તીર્થ આવેલું છે? તો કે પાલી તાના એ મિત્રો ભાવનગર જિલ્લાનું જૈન તીર્થ છે. પાટણમાં કયું જાણીતું તળાવ છે? તો કે સહસ્ત્રલિંગ તળાવ એ પાટણનું મિત્રો જાણીતું તળાવ છે. અમદાવાદમાં કઈ જાતિની મસ્જિદ આવેલી છે? કઈ જાણીતી મસ્જિદ આવેલી છે? તો કે જામા મસ્જિદ આવેલી છે. દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે? તો કે દ્રવિડોએ. હું થોડુંક અત્યારે ફટાફટ જવા દઉં છું, કારણ કે આ 30 પ્રશ્નો સુધી જ આપણે ફટાફટ જવા દેવાનું રહેશે, કારણ કે પછી તો મિત્રો નવા પ્રશ્ન ચાલુ થાય છે. જૈન તીર્થ પાલિતાના ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાવનગરમાં. શામળાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે અરવલ્લીમાં આવેલું છે. રણછોડ રાયજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં? તો કે ખેડામાં આવેલું છે. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય? વડનગરમાં ઉજવાય. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તો કે મોઢેરામાં ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો? તો કે જૂનાગઢની ભવનાથ તળેટીની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે. તેની ટિકિટ છે, ટિકિટ લઈને આપણને તે શિલાલેખ પણ અત્યારે જોવા જવા દઈએ છે. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો. ચાલો જોડકાઓને જોડીએ. પેલું છે તરાઈના જંગલો. તો તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો કે સી એટલે કે હિમાલયની અંદર આવેલા છે.
બીજું છે નદી, એટલે કે પહેલાંની સામે આવશે હિમાલય. બીજું છે નદી તો કે એમાં ખેડા જિલ્લો, અરવલ્લી જિલ્લો, હિમાલય, ગિરનારના જંગલો, લોકમાતા. તો કે નદીઓને આપણે લોકમાતાનું બિરુદ આપવામાં આવેલું છે, એટલે કે બીજાની સામે આવશે ઈ. એશિયાઈ સિંહો, એશિયાઈ સિંહો ક્યાં આવેલા? તો કે ગીરના જંગલોમાં આવેલા છે, એટલે કે ત્રીજાની સામે આવશે ડી. ચોથું જોઈ, રણછોડ રાયજી મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો કે ખેડા જિલ્લામાં આવેલું છે, એટલે કે ચોથાની સામે આવશે એ. યોગ્ય ઝોલકા જોડિયા, ઝોલકાઓમાં પણ મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નો લીધા છે. જુઓ કેટલા પ્રશ્નો, તો કે ચાર પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. ચાર ઝોલકાઓ આ એક જ પાઠના મેં તમને આપેલા છે. એમાં પહેલામાં છે અ, બ, અમાં સ્થળ આપેલા છે, બમાં મેળાઓ આપેલા છે, અંબાજી એની સામે આવશે ક્યારે ભરાય? તો કે ભાદરવી પૂનમનો મેળો. ગિરનાર, તો ગિરનારમાં ક્યારે કયો મેળો ભરાય? તો કે ભવનાથનો મેળો. મિત્રો આ મેળો છે ને આ સ્થળ છે, અંબાજી મેળો ક્યાં ભરાય? અંબાજી, પહેલાં અંબાજી, એ અંબાજીમાં મેળો કયો? તો કે ભાદરવી પૂનમનો મેળો તરીકે ઓળખાય. ગિરનારમાં કયો મેળો ભરાય? તો કે ભવનાથનો મેળો ભરાય. ધોળકામાં કયો મેળો ભરાય? તો કે વૈઠાનો મેળો ભરાય. અને આહવામાં કયો મેળો ભરાય? તો કે ડાંગ દરબારનો મેળો ભરવામાં આવે છે. હવે એમના પછી જોઈએ નેગ્રીટો પ્રજા. નેગ્રીટોને ક્યાં નામે ઓળખવામાં આવે છે? નેગ્રીટોનું કયું બંધ બેસતું સામે છે? તો કે પહેલામાં આવશે સી, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ એટલે નેગ્રીટો. એમના પછી ઓસ્ટ્રેલોઇડ, એને નિષાદ તરીકે આપણે ઓળખીએ. આર્યો, તો કે આર્યો છે એ પ્રકૃતિ પ્રેમી તરીકે ઓળખાય છે. મોંગોલોઇડ, તો કે એને કિરાત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આર્યો, આર્યોની સામે આવશે ડી, એટલે કે નોર્ડિક દ્રવિડો. એની સામે આવશે એ, માતૃમૂલક કુટુંબ પ્રથા. હવે ત્રીજાની સામે, ત્રીજું શું છે? નેગ્રીટો. નેગ્રીટોની સામે આવશે ઈ, ઈ એટલે કે અગ્નિ એશિયામાંથી તેમનું આગમન થયું છે. ચોથું છે ઓસ્ટ્રોલોઇડ, એટલે કે એને હબસીઓ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આગળ હવે આપણે જોઈએ, હવે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આપણો હતો વિકલ્પ, સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એ મિત્રો આ ચાર વિકલ્પો વાળો નહીં, અને એમાં તમને બે વિકલ્પ કે ત્રણ વિકલ્પ આપે, આપણે ખાલી જગ્યામાં જ તેમનો જવાબ લખી નાખ્યો. તો મિત્રો વિકલ્પ નહોતા કીધા, તમને ખ્યાલ છે, અથવા તો ખાલી જગ્યાના સ્વરૂપમાં પણ આપણને એ પ્રશ્ન પૂછી શકે. પરંતુ મિત્રો આ પ્રશ્નમાં ચાર ઓપ્શન તમને આપેલા હોય, અને મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન કહેવાય, એટલે કે મલ્ટિપલ ઓપ્શન્સ તમારી સામે હોય, તેમાંથી સાચો ઓપ્શન્સ પસંદ કરીને તમારે જવાબ લખવાનો. જવાબ તો તમને આપેલા જ છે, ખાલી કહેવાનું ઈચ્છે કે આમાંથી કયો જવાબ સાચો છે. અને આ ખરેખર તમે ધારો તો આ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન, એટલે કે જેમને બીજી રીતના એમસીક્યુ પણ કહીએ, એટલે કે આ વૈકલ્પિક પ્રશ્નો પણ કહેવામાં આવે, આ પ્રશ્નોમાં ધારો એટલા માર્ક તમે કવર કરી શકો, કારણ કે તમારી સામે સાચો જવાબ છે, પરંતુ તમારે ખાલી એ જ વિચારવાનું છે કયો જવાબ સાચો છે. ઘણી વાર એવું થાય કે યાદ નથી આવતું, પરંતુ આમાં જવાબ સામે હોય એટલે શબ્દો તો બધા યાદ આવવાના જ છે. પરંતુ હા મિત્રો, અમુક અટપટા પ્રશ્નો આમાં એવી રીતના પૂછાય કે 99 માર્ક આવતા હોય, એક માર્ક આમાંથી કાપવો હોય તો કાપી શકે. શું કામ? તો કે પેપર સેટરે એવી રીતના એકાદો પ્રશ્ન આનો મૂક્યો હોય, અટપટી રીતના પ્રશ્ન મૂક્યો હોય, આપણને 100% ખાતરી હોય કે આમાં ઓસ્ટ્રોલોઇડ જ જવાબ આવશે, પરંતુ એમાં મોંગોલોઈ જવાબ આવતું હોય. એવી રીતના મિત્રો પ્રશ્ન ટ્વિસ્ટ આખો કરી દીધો હોય, એટલે મિત્રો આ પ્રશ્ન હંમેશા ધ્યાન દઈને વિચારીને જ પૂરવાના રહેશે. જોઈએ પહેલો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? ભારતની સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી છે. મિત્રો મને ખ્યાલ છે કે તમે આ જે આપણી PDF છે, આ જે ફાઇલ છે એ ડાઉનલોડ કરશો, એ ડાઉનલોડ કરીને તમે વાંચતા હોય ત્યાં તમારે ખાલી સાચો વિકલ્પ જ વાંચવાનો નથી. અત્યારે હું ખાલી સાચો વિકલ્પનો જવાબ દઈશ, પરંતુ તમારે ચારે ચાર વિકલ્પ વાંચવાના અને પછી એમાંથી યાદ રાખવાનું કે આ સાચો વિકલ્પ. દાખલા તરીકે પહેલું વાંચતા હોય તો ચારે ચાર વિકલ્પ જોવાના, સિંધુ અને જેલમ, સિંધુ અને બિયાસ, સતલુજ અને રાવી, અને સિંધુ અને રાવી. એવી રીતના ચારે ચાર વાંચવાના અને પછી એમાંથી આપણે યાદ રાખવાનું કે સિંધુ અને રાવી, કારણ કે એમાં તમને જો એક્ઝામ ટાઈમે ફાયદો થશે. એટલે કે ચારે ચાર ઓપ્શન સાથે વાંચજો. હવે જોઈ, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ માટે. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે, તેની સાક્ષી
સાક્ષી છે પ્રજાનો વૃક્ષ પ્રેમ, એટલે કે જે ભારતની પ્રજા પહેલેથી જ પર્યાવરણ પ્રેમી રહી છે એ અત્યારે ખબર કેમ પડે? તો કે પહેલાંનો વૃક્ષ પ્રેમ આપણને અત્યારે દેખાઈ આવે છે, એટલે કે જેનો સાક્ષી છે વૃક્ષ પ્રેમ. ચોથો પ્રશ્ન, ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. રંગેશ્યામ 4-5 ફૂટ ઊંચી અને વાકડિયા વાળ ધરાવતી જે પ્રજા તે કઈ? તો કે મિત્રો, આ જ પ્રશ્ન આપણે ઉપર એક બે શબ્દોમાં જવાબ આપો એમાં જોયો હતો, તમને યાદ હોય તો. એ લગભગ પ્રશ્ન નંબર ત્રીજો, એક બે શબ્દમાં જવાબ આપો આ પ્રશ્ન નંબર ત્રીજો, અને એની અંદર આ પ્રશ્ન હતો કે, તો કે નેગ્રીટો અથવા તો નિગ્રો, જેમને હબસી પ્રજા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. રંગેશ્યામ, એમના પછી લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રજા કઈ? તો કે ઓસ્ટ્રેલોઇડ, ને જેને આપણે નિષાદ પ્રજા તરીકે ઓળખીએ છીએ. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામી આકાર, બદામ આકારની આંખો, અહીંયા છે, અહીંયાથી પૂરું થાય, બદામ આકાર ધરાવતી આંખો જે પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજા કઈ? તો કે તે મોંગોલોઇડ પ્રજા. એમના પછી ભારતમાં આવેલી ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે કઈ જાતિઓ? તો કે અલ્પાઇન, ડિનારિક અને મોંગોલોઇડ, આ ત્રણ જાતિઓ છે એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. ભૌતિક ગુણો એટલે શું થાય? તો કે લાંબુ ટૂંકું કદ, કેવો વર્ણ છે, કેવી આંખો છે, કેવો કલર હતો તેમનો, કલર જ એટલે વર્ણ થાય. એવી રીતનો મિત્રો ભૌતિક પોતાનો આકાર કેવો છે, આ ભૌતિક આકાર. નીચે આપેલા ચિત્રમાંથી કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે? ચિત્ર આમાં આપેલું નથી, ચિત્ર આપવાનું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમે જે પીપીટી ડાઉનલોડ કરશો એની અંદર ચિત્ર આપેલું હશે. તો મિત્રો એમાં આવે સિંધુ ખીણની સંસ્કૃતિ, યાદ રાખજો. કઈ એ ચિત્ર જોશો તમે, અહીંયા સાઈડમાં ચિત્ર હું આપી દઈશ, એમાં સિંધુ ખીણની સંસ્કૃતિ જવાબ આવશે. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? તો કે જે નેગ્રીટો પ્રજા છે એ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે. આપણા બંધારણની કઈ કલમમાં ભારતનો સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? તો કે મિત્રો 12માં જવાબ આવશે કલમ 51 ક માં. કલમ 51 ક ની અંદર આપણા બંધારણની આ જે કલમ 51 ક છે એમાં ભારતનો સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો આપણને દર્શાવેલી છે. હવે મિત્રો પ્રશ્ન જોઈ, અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી? તો કે આર્યો, જેને નોર્ડિક તરીકે ઓળખાય છે તે પ્રજા. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખો. તો કે જોડકું જોઈ, તો કે ગૌરવ વર્ણ, બદામી આંખો અને દ્રવિડો, આ ગોર વર્ણ છે, ગોર એટલે કે ગોરો કલર. શ્યામ વર્ણ, વાકડિયા વાળ, નેગ્રીટો, હપસી પ્રજા, પીળો વર્ણ, ચપટો ચહેરો, મોંગોલોઇડ અને શ્યામ રંગ, ચપટુના કે ઓસ્ટ્રોલોઇડ, અહીંયા લોઇડ આવે. તો કે આમાંથી આ એ છે એ ખોટું છે. નીચેના જોડકામાં લક્ષમાં લઈ અને આપેલા વિકલ્પોનો સાચો જવાબ પસંદ કરો. તો કે મિત્રો આમાં આફ્રિકા કિરાત, એની સામે શું આવશે? તો પહેલામાં આવશે ડી, નિગ્રો એટલે કે નેગ્રીટો એટલે કે હબશી પ્રજા. એમના પછી અગ્નિ એશિયા, એની સામે આવશે સી, નિષાદ. એના પછી ત્રીજું છે મધ્ય એશિયા, મધ્ય એશિયાની સામે આવશે બી, ડિનારિક. એમના પછી ઉત્તર પશ્ચિમ ચીન, એની સામે આવશે કિરાત, એટલે કે જવાબમાં આવશે એ, આપણો જવાબ થઈ જશે સી. આવી રીતના મિત્રો આપણે જોડકા જેવું જ જોડકો મિત્રો આપણને આવી રીતના એમસીક્યુમાં આ સ્ટાઇલમાં પૂછી શકે. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો કે હિન્દી ભાષાનો સમાવેશ ન કરી શકાય. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો કે જોડીમાં શારદાપીઠ સોમનાથ, તો કે પોળો ઉત્સવ વડનગર, ઉત્તરાદ ગોરાદ મહોત્સવ મોઢેરા ખાતે. તો કે જવાબ આવશે સી, સિદ્ધિ સૈયદની જાળી ભાવનગર. જાળી ક્યાં આવેલી સિદ્ધિ સૈયદની? તો કે અમદાવાદમાં આવેલી છે. ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ક્યાં એક શબ્દનો ઉપયોગ થતો નથી? તો કે મિત્રો સંકલ્પો એમાં હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ન થાય. જે શુભ કાર્યોના આરંભ એટલે કે શરૂઆત પહેલાં જે મિત્રો સંકલ્પ લેવામાં આવે એમાં ભારતવર્ષ, જંબુદ્વીપ,
આર્યવર્ત એવા શબ્દોનો ઉપયોગ થાય, પરંતુ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ નથી થતો. હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે? તો કે ઉત્તર દિશામાં આવેલી છે. મિત્રો આવા પ્રશ્ન છે ને 18મો જોયો, એવા પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી તમે ગમે એટલું પાકું કર્યું હોય ને તોય એક્ઝામમાં વિચારવો પડે, એના જ માટે છે આ પ્રશ્ન જવાબનો વિડીયો. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો ક્યાં જોવા મળે છે? કઈ જગ્યાએ જોવા મળે? તો કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં આપણને જોવા મળે છે. એમના પછી નીચેના પૈકી કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી? તો કે એલોપેથી. એલોપેથી છે એ મિત્રો ચિકિત્સા પદ્ધતિ એ પ્રકૃતિ ઉપર આધારિત નથી. નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી? તો કે આજે શિવનાથ સ્થળ છે હિમાલયમાં નથી આવેલું. કે કેદારનાથ, અમરનાથ, બદ્રીનાથ આ હિમાલયની અંદર આવેલા સ્થળો છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં નીચેના પૈકી કઈ આકૃતિ નથી? તો કે રાષ્ટ્ર મુદ્રામાં વાઘની આકૃતિ નથી, પરંતુ ચાર સિંહોની આકૃતિ છે, બળદની આકૃતિ છે, ઘોડાની આકૃતિ છે, વાઘની આકૃતિ નથી. હવે તો રાષ્ટ્ર મુદ્રા તમે જોવો ને તો તમને ત્રણ જ સિંહો દેખાય. ઘણી વાર ઓપ્શનમાં ત્રણ સિંહો આવ્યું હોય, પરંતુ મિત્રો યાદ રાખજો ત્રણ સિંહો કોઈ દિવસ તમારે ટીક નથી કરવાનું, કારણ કે છે ચાર સિંહની આકૃતિ. પરંતુ મિત્રો ચિત્રમાં ત્રણ જ દેખાવાના છે, કારણ કે એક આ બાજુ, એક આ બાજુ, એક આગળની બાજુ, જે પાછળની બાજુનો જે સિંહ છે એ આપણે ચિત્રમાં જોઈ શકતા નથી. કારણ કે આ સાઈડ એટલી જ વસ્તુ જોઈ શકીએ, પાછળની બાજુનું આપણે ફોટામાં ન જોઈ શકીએ. ખરેખર છે ચાર સિંહની આકૃતિ, એટલે મિત્રો તમારે યાદ રાખવાનું છે. નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું નથી? તો કે ચાંપાનેરનો રાજમહેલ ઐતિહાસિક મહત્વ ધરાવતું નથી. પ્રશ્ન નંબર છ, નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો. ઉપરનું તો સહેલું સહેલું હતું, ઓછું લખવાનું હતું, હવે ધીમે ધીમે લખવાનું શરૂ થતું જાય. આ નાના પ્રશ્નો, આના પછી મોટા 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 એવી રીતના પ્રશ્નો હાલતા જશે. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ, ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ક્યાં ક્યાં શબ્દોનો ઉપયોગ થાય છે? ઉપર આપણે એમસીક્યુમાં પણ એક જોયું જેમાં ક્યાં શબ્દનો ઉપયોગ નથી થતો એવું હતું, એમાં હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ નહોતો થતો. બાકી ત્રણ વસ્તુ હતી, એ ત્રણ વસ્તુ આમાં લખી નાખવાની. કઈ કઈ જોઈએ? તો કે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવામાં આવતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, મગજમાં બેસાડી દેજો. બીજો પ્રશ્ન, ભારત કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? તો કે ભારત ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ, એટલે કે કુદરતી રીતના આપણને જે સીમા મળી છે તે કુદરતી સીમાઓ ધરાવે છે. આપણે પોતાની જાતે પાડેલી સીમા નહીં, આપણી પોતાની જાતે પાડેલી સીમા કઈ? તો કે ભારત પાકિસ્તાન વચ્ચે આપણે જ પોતાએ જાતે જ બોર્ડર કરી છે, બોર્ડર પહેલેથી હતી ને. આ કુદરતી સીમાની વાત થાય છે. કુદરતી સીમામાં શું હોય? તો કે મિત્રો ભારત દેશ છે, ભારત દેશનો નકશો કંઈક અવી ટાઈપનો છે, એટલે આ બાજુને બધે શું છે? પાણી છે, એટલે કે એ થઈ કુદરતી સીમાઓ થઈ. હવે એમના પછી આપણે આ બીજો પ્રશ્ન જોયો, પહેલો પ્રશ્ન જોઈ લો, હવે ત્રીજો પ્રશ્ન જોઈ. ભારતની સંસ્કૃતિમાંથી કઈ ત્રણ બાબતોનો અનુભવ થાય છે? તો કે ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ. પ્રિન્ટિંગ મિસ્ટેક જોવો મિત્રો, સત, ચિત્ત અને આનંદ આ ત્રણ બાબતોનો અનુભવ આપણને થાય છે. ભારતની સંસ્કૃતિ કેવી રીતના સમૃદ્ધ બની? તો કે ભારતમાં આવીને સ્થાયી થયેલી જુદી જુદી વિદેશી પ્રજાની સંસ્કૃતિ સાથે આદાન પ્રદાનની પરસ્પરની ક્રિયા. આદાન પ્રદાન એટલે શું? સાદી ભાષામાં સમજાવું તો આપવું અને લેવું, આદાન કરવું અને પ્રદાન કરવું, આપવું અને લેવું. આદાન પ્રદાનની પરસ્પરની ક્રિયા દ્વારા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની. હવે મિત્રો એમ કે આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે શું? તો કે આપણા દેશમાં ઉગી નીકળતું કપાસ તથા ખેતી પ્રધાન આપણો દેશ, એટલે કે અમારી જી આપણો અમુક વસ્તુ વાવતા હોય તે તથા અન્ય વસ્તુઓ આપણે વિદેશમાં મોકલતા, એક્સપોર્ટ કરતા, એની પાસેથી કંઈક મેળવતા. શું મેળવતા? સોનું, ચાંદી વગેરે જેવી કિંમતી ધાતુઓ મેળવતા, સોનાના સિક્કા જેવા વગેરે
કિંમતી વસ્તુ આપણને મેળવતા, હીરા સિક્કા વગેરે હીરાઓ પણ મિત્રો આપણે મેળવતા, એટલે કે આ બધું થયું આદાન પ્રદાન, કાંઈક વસ્તુ દેતા અને કાંઈક વસ્તુ લેતા. આવી રીતના આપણો ભારત દેશ સમૃદ્ધ બન્યો. હવે પાંચમો પ્રશ્ન જોઈએ છીએ મિત્રો, આપણે ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? તો કે જવાબ આવશે ભારતની સંસ્કૃતિના અહિંસા, વિશ્વ શાંતિ જેવા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. છઠ્ઠું, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદી અને ખીણ પ્રદેશો, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનિજો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષીઓ વગેરે બાબતનો સમાવેશ થાય છે. સાતમું, પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેના દ્રષ્ટાંતો ક્યાં જોવા મળે છે? તો કે પ્રકૃતિ સાથેનો આપણો વારસો છે એ શ્રદ્ધાપૂર્ણ છે, જેના દ્રષ્ટાંત આપણને પંચતંત્રની જે વાર્તા છે, બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે તેની અંદર આપણને જોવા મળે છે. આઠમો પ્રશ્ન, કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? તો કે નિસગોપચાર એટલે કે નેચરોપેથી, એમના પછી આયુર્વેદિક, યુનાની વગેરે ચિકિત્સા પદ્ધતિ છે એ પ્રકૃતિ ઉપર એટલે કે પ્રાકૃતિક વસ્તુ ઉપર આધારિત છે. કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ ઉપર આધારિત નથી એવું આપણે મિત્રો એમસીક્યુ જોયો તો ખ્યાલ હોય તો. હવે જો હિમાલયમાં કયા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે? હિમાલયની અંદર બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે, બધાને યાદ જ હોય. અને મેઇનમાં મેઇન યાત્રાધામ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે. હું અમરનાથ પહેલાં બોલતા ભૂલી ગયો હતો. હવે જોઈએ ભારતની કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે, એટલે કે ભારતનું લોકજીવન છે એના ઉપર ગાઢ અસર કરી હોય નદી. તો કે આપણી મુખ્ય નદી કઈ? તો કે ભારતની સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર કરી છે. અગિયારમો પ્રશ્ન જોઈ, કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે, એટલે કે વનસ્પતિને ધાર્મિક મહત્વ સાથે સાંકળે છે? તો કે કઈ કઈ વનસ્પતિ? તો કે વડ, પીપળો, સુહાસીની પૂજા તેમજ વડ સાવિત્રીનું વ્રત વગેરે બાબતો ધાર્મિક વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ આપણને સૂચવે છે. બારમો પ્રશ્ન, ભારતની પ્રજા આદિ સમયથી, આદિ એટલે કે પહેલાના સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, તેની સાથી કોણ પૂરે છે? એટલે આપણને કેવી રીતના ખબર પડી? તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી, આદિ સમયથી પર્યાવરણ અહીંયા લખેલું છે, સમજી લેજો, પર્યાવરણ પ્રેમી રહી છે, તેની સાથી તેનો પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો એટલે કે છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને કોણે સમૃદ્ધ બનાવ્યું છે? તો કે અનાજ, કઠોળ, તેલેબિયા, છોડ, ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ વગેરે અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને મિત્રો સમૃદ્ધ બનાવ્યું છે. માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ કોને બનાવ્યું છે? તો કે મિત્રો માનવ જીવન છે ને હરડે, આમરા, બહેરા, કુંવરપાટું, વરડુસી, લીમડો વગેરે ઔષધિઓ અને મોગરો, ગુલાબ, કમળ, ડમરો, એમના પછી સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત એટલે કે સુગંધિમય અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. એવા પ્રશ્નો પાકા જ કરી લેવાના હોય, સાવ છેલ્લા પ્રશ્નો છે, અઘરું જરીક પણ નથી. તેમાં ભારતમાં ક્યાં ક્યાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે? ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોરિયા, ઘો, સાહુરી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ગો એટલે ચંદન ગો આપણે કહેતા હોય ને, કોઈને તમે કહેતા હોય કે આ તો ગો છે, એ ગો નહીં હોય, ચંદન ગો વિશે વાત કરેલી છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવેલા છે? તો કે ચાર સિંહોની મુખાકૃતિ, ઘોડો, હાથી, બળદ વગેરે વગેરે લટલા પ્રાણીઓ આપણને દર્શાવેલા છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસોને આપણે સમજાતા કે માનવ સર્જિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો, કુદરત પાસેથી મળેલો વારસો એટલે કુદરતી વારસો આમાં લખ્યું છે એમ સમજીએ. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો, માનવીએ પોતાનું કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ
સાર્યું છે તેને સાંસ્કૃતિક વારસો આપણે કહીએ છીએ. આગળ મિત્રો હવે આપણે જોઈએ ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. કાંઈક દબાવાઈ ગયું છે મિત્રો, એક સેકન્ડ. ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળોએ મિત્રો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે? તો ગુજરાતમાં વડનગર, એમના પછી તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, ચામરાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. નેગ્રીટો અથવા તો નિહબસી ક્યાંથી ભારતમાં આવ્યા? એટલે કે નેગ્રીટો અથવા તો હજી અપ્સી પ્રજા છે એ ભારતમાં ક્યાંથી આવ્યા? તો કે નેગ્રીટો અથવા તો હજી અપ્સી પ્રજા છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ અને ભારતમાં આવ્યા. ટાઈપિંગ મિસ્ટેક બહુ છે, માફ કરી દેજો. આમાંથી જાજા ભાગનું ટાઈપિંગ મિસ્ટેક તમારી પીપીટીમાં સુધરી જશે. નેગ્રીટો અથવા તો નિગ્રો અપ્સી પ્રજાની શારીરિક વિશેષતાઓ શી છે? તો કે શ્યામ વર્ણ, 4-5 ફૂટ ઊંચાઈ અને માથે વાકરિયા વાળ એ નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે અપ્સી પ્રજાની શારીરિક વિશેષતાઓ છે. અહીંયા નેગ્રીટો અથવા તો નિગ્રો, અહીંયા શું છે? નિગ્રો સમજી જવાનું. અહીંયા નેગ્રીટો, અહીંયા હરસીની જગ્યાએ હપસી. પ્રિન્ટિંગ મિસ્ટેક બહુ એટલે બહુ જ મિત્રો છે આપણે. અને શું કામ પ્રિન્ટિંગ મિસ્ટેક છે? કારણ કે મેં બહુ જ ઓલા ટાઈપિંગવાળાને ઉતાવળ કરાવી હતી કે ભાઈ મને જલ્દી ને જલ્દી એક જ રાતમાં આખે આખું ટાઈપિંગ કરી દે. બિચારા હવે રાત ભરભર જાગી જાગીને ફટાફટ તમારા માટે ને મારા માટે ટાઈપિંગ કર્યું છે. ઓબ્વિયસલી થોડી ઘણી ટાઈપિંગ ભૂલ રહેવાની જ છે. હું મિત્રો થોડુંક આમાં વધારે વાંચન કરી અને તમારી આ જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ જરૂરથી એમાં સુધારો આવી દઈશ. નેગ્રીટો અથવા તો નિગ્રો હપસી પ્રજાની શારીરિક વિશેષતાઓ છે? તો કે શ્યામ વર્ણ, સોરી શ્યામ વર્ણ એટલે કે કાળા કલરનો રંગ, 4-5 ફૂટ ઊંચાઈ અને માથે વાકરિયા વાળ આ નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે હપસી પ્રજાની શારીરિક વિશેષતા છે. ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાની શારીરિક વિશેષતા સી હતી? તો કે શ્યામ રંગ, લાંબુ અને પોડું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાની શારીરિક વિશેષતા હતી. કઈ જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાના લક્ષણો આપણને વિશેષ જોવા મળે છે? તો કે ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ, મ્યાનમાર વગેરે જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાના લક્ષણો આપણને વિશેષ જોવા મળે છે. એમના પછી 23મો પ્રશ્ન, કયા કૌશલ્યો માટે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા જાણીતી હતી? તો કે મિત્રો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ, વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો માટે ઓસ્ટ્રેલોઇડ એટલે કે જે નિષાદ પ્રજા છે એ પહેલેથી જ જાણીતી હતી. દક્ષિણ ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલતા લોકો વસે છે? તો કે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષા બોલતા લોકો એટલે કે દ્રવિડો વસે છે. મધ્ય એશિયામાંથી આવેલી કઈ 3 પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે? તો કે મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ નામની પ્રજા એ સમાન ભૌતિક ગુણો ધરાવે છે. મોંગોલોઇડ એટલે કે કિરાત પ્રજાની શારીરિક વિશેષતાઓ શી હતી? તો કે પીળો વર્ણ, ચપટો ચહેરો અને ચપટું નાક, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ મોંગોલોઇડ એટલે કે કિરાત પ્રજાની શારીરિક વિશેષતાઓ હતી. આર્ય પ્રજા અન્ય ક્યાં નામે ઓળખાય છે? એટલે કે આર્યને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે આર્ય પ્રજા છે એ અન્ય નોર્ડિક નામે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો ભારતની વિશેષતાઓ જણાવો અથવા તો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. એક માર્કના પ્રશ્નો જોયા, ટૂંકમાં એક એક વાક્યના પ્રશ્નો જોયા. મોટા પ્રશ્નોની શુભ શરૂઆત થઈ ગઈ છે. આ મીડિયમ સાઇઝના પ્રશ્નો પછી આનાથી મોટા પ્રશ્નો હજી આવશે. તો કે મિત્રો આ પ્રશ્નમાં આપણે ભારતની વિશેષતા જણાવી છે, જણાવવાની છે અને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય પણ આપવાનો છે. ચાલો આપણે વ્યવસ્થિત રીતે આપી દઈએ. તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. હા મિત્રો, તમે જવાબ લખતા હોય તો આવી રીતના મેં લખ્યા છે તેમ પોઈન્ટ વાઇઝ જવાબ તમે પેપરમાં લખજો. એટલે તમારે હજી પેપર ચેક કરવા હોય તે કરવાવાળા હોય તેમને સારું લાગે અને વ્યવસ્થિત રીતના હું સ્ટેપ બાય સ્ટેપ ઉત્તર લખવાથી ઘણીવાર માર્ક પણ વધી જાય ને તમારો ઉત્તર લાંબો પણ થઈ જતો હોય છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા
સંકલ્પોમાં ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ મિત્રો થાય છે. એમના પછીનો પોઈન્ટ છે ભારત ઉત્તરે હિમાલય, પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં સમુદ્ર જેવા કુદરતી સીમાઓ ધરાવે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. એના પછીનો પોઈન્ટ શું લખશું, ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ એટલે કે માનવીને જીવન જીવવાની રીત શીખવે છે, એમ શા પરથી કહી શકાય? વે ઓફ લાઈફ એટલે કે જીવન જીવવાની રીત, જીવન જીવવાનો રસ્તો, તો કે વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ તથા અર્થોપાર્જનની જે રીતો, એવું કંઈક લખેલું છે મિત્રો, આ વસ્તુ સમજમાં નથી આવતી વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે, જેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે. આ શબ્દો તમારે મિત્રો કાઢી નાખવાનો રહેશે. એમના પછી જોઈએ ત્રીજું, વારસો એટલે શું? તો કે મિત્રો, સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે એટલે શું, વારસોને હેરિટેજ પણ કહેવાય, કે જે મિત્રો એક પેઢી છે એની આગામી પેઢીને આપે. એટલે કે આપણા બાપ દાદાએ બંગલો બનાવ્યો હોય, એ બંગલામાં અત્યારે આપણે રહેતા હોય, આપણા બાપ દાદાએ કાંઈ વસ્તુ ખરીદેલી હોય, અત્યારે પણ એ વસ્તુ પડી હોય, આપણા બાપ દાદાએ ઝાડવું આવ્યું છે તો એ ઝાડવું અત્યારે હોય, એટલે એ પેઢીએ એની આગળની પેઢીને કંઈક વસ્તુ આપી, અનુગામી પેઢીને આપે. એ પેઢી પોતે શીખેલા કે મેળવેલ બાબતોમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની આગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે તેને વારસો કહેવાય છે. હું એક ઉદાહરણ તમને સમજાવું, તો કે તમારા પપ્પા પાસેથી તમને એક માળનું મકાન મળે છે. હવે તમે તેમાં રિનોવેટ કરી અને તેને બે માળનું મકાન બનાવીને તમે તમારા આગળની પેઢીને એ મકાન આપો છો. મિત્રો આ શું થયું? તો કે પેઢી દર પેઢી તમારું મકાન મોટું થાય, એટલે કે સાંસ્કૃતિક. અને આમાં જો આમાં પ્રશ્ન કેમ લખ્યો છે, હવે વાંચો, એટલે કે આ ઉદાહરણની મદદથી તમને સમજાઈ જશે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને એટલે કે પોતાની પછીની પેઢીને આપે, એ પેઢી પોતે શીખેલા કે મેળવેલા બાબતો તેની અંદર ઉમેરે, પોતાની શીખેલી કે મેળવેલી બાબતો એની અંદર ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની એના પછીની પેઢીને બધું શીખવે, બધી વસ્તુ આપે. હવે રીતના પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે તેને વારસો એટલે કે હેરિટેજ કહે છે. ચોથો પ્રશ્ન મિત્રો છે, ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો દર્શાવી અને તેના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તે આ લેખો. તો કે ભારતની ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો આ પ્રમાણે છે. જોઈએ પ્રકારો, પહેલો પ્રાકૃતિક વારસો, બીજું સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ તરફથી મળેલો વારસો, સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસા તરીકે પણ ઓળખીએ. પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, વિશાળ ફળદ્રુપ મેદાનો, રણો સાગરો, દરિયા કિનારા, ઋતુ, વૃક્ષો અને અન્ય વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન જોજો, ભારતમાં ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો દર્શાવીને ખાલી પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે જ લખવાનો છે. એટલે આપણે ખાલી પ્રાકૃતિક વારસાનો જ લખેલો છે. સાંસ્કૃતિક વારસાનું લખેલું હોય તો આપણે પૂછવું હોય તો સાંસ્કૃતિક વારસો પણ લખવો પડે. ચોથો પ્રશ્ન જોયો, પાંચમો પ્રશ્ન જોઈએ હવે આપણે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોને કોને મહત્વનો ભાગ ભજવ્યો છે? તો કે ભારતના લોકોએ તેમજ અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગર વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં મહત્વનો એવો ભાગ ભજવ્યો છે. છઠ્ઠો પ્રશ્ન, સિંધુ ખીણના કયા શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ
સંસ્કૃતિમાંથી મળી આવેલ દેવ દેવીઓ એટલે કે દેવી દેવતાઓની પ્રતિમાઓ વગેરે આકૃતિઓ પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ તથા નર્તકીની મૂર્તિ વગેરે શિલ્પો જોઈ અને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ આપણે અનુભવીએ છીએ. સાતમું, ક્યાં શિલ્પ અને સ્થાપત્યો જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ આપણે અનુભવીએ છીએ? તો કે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભના શિલ્પ, સેના સિંહ અને વૃષભના શિલ્પ. બુદ્ધની પ્રતિમા, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ તથા સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ગુપ્ત યુગની કાલખંડની જે તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયથી ઇલોરાની ગુફા વગેરે જોઈ અને આપણને આપણી સાંસ્કૃતિક વારસાની પ્રત્યે આદર અને ગૌરવ આપણને અનુભવાય છે. અહીંયા જૈન તીર્થકરોની પ્રતિમાઓ આવે. હવે જોઈએ આપણે આપણો સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસાની બાબતો તો કે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્પન્ન કરેલા સ્થળો, સોરી અહીંયા ઉત્ખનન આવે, ઉત્ખનન, ઉત્ખનન, ઉત્ખનન એટલે કે ખોદીને જે આપણને આપણા જૂના સ્થળો મળ્યા છે તે ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરેનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. ચાલો હું ઉત્ખનન અહીંયા તમને વ્યવસ્થિત લખી દઉં છું. ઉત્ખનન, આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે. શા માટે, શું કામ આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું, તેમના વિશેના અમુક પોઈન્ટ બાય પોઈન્ટ ચર્ચા કરીએ. તો કે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓના કિનારે વિકસી હતી. ક્યાં? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે જે પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે તે વિકસેલી છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે, અગત્યનો ફાળો આપ્યો છે. નદીઓ પીવાનું, ઘર વપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપણને આપી રહી છે. એમના પછી માટી વાસણો, મકાનો અને લીંપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ આપણને પાણી પૂરું પાડે છે. એમના પછી પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા એટલે કે સરસ મજાના કુદરતી દ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપણને આપ્યો છે. આમ નદીની વિવિધ લક્ષી ઉપયોગિતાને કારણે આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે. દસમો પ્રશ્ન, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ શું કામ કહી શકીએ છીએ? આર્યો વૃક્ષો, નદી, પર્વત, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમને પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, વૈદિક સાચાઓ, વૈદિક રૂચાઓ, મંત્રો, અહીંયા રૂચાઓ છે, શું? તો કે રૂચાઓ, મંત્રો એમના રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ, યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આથી કહી શકાય કે આર્ય છે એ પ્રકૃતિ પ્રેમી હતા. અગિયારમું, પ્રાચીન ભારતમાં આવેલા વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતના થયું? તો કે સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજા આવી. શું? અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી. લાંબા વસવાટને કારણે ભારત તેનું વતન બની ગયું, એટલે કે લાંબો વસવાટ તેમને ભારતમાં કર્યો અને ભારત તેમનું મુખ્ય રૂપે તેમનું વતન બની ગયું, એટલે કે તે ભારતના જ થઈ ગયા. આ બધા વચ્ચે લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રિત થયું, એટલે કે લગ્ન સંબંધો થવા માંડ્યા અને બધાની વિશિષ્ટનીકરણી અનેક ભાષાઓ, બધાની જે અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા તેમનો સમન્વય મિત્રો થતો ગયો. આમ પ્રારંભિક કાળથી એટલે કે પહેલાંના સમયથી જ ભારતમાં એક વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું અને ભારતીય સંસ્કૃતિમાં વિદેશી કે વિલીનીકરણ એટલી હદે થઈ ગયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહે, એટલે કે એ વિદેશી પ્રજાનું ભારતીયકરણ થઈ ગયું, એટલે કે જે પ્રજા છે એ ભારતની જ મુખ્ય રૂપે
થઈ ગઈ. પ્રશ્ન આપણે જોઈ, ભારતની ભૂમિ પર આવેલી વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોનો સમાવેશ થાય છે, અથવા તો ભારતની ભૂમિ પર અન્ય પ્રદેશોમાંથી આવેલા પ્રાચીન ભારત પ્રાચીન પ્રજા કઈ કઈ છે? તો કે ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજાઓમાં નેગ્રીટો, ઓસ્ટ્રેલો, નિષાદ, એટલે શું નેગ્રીટો એટલે કે હપ્સી, ઓસ્ટ્રેલો એટલે નિષાદ, દ્રવિડ, આલ્પાઇન, ડિનારિક, ઓર્મેનોઇડ, મોંગોલોઇડ, આર્યો વગેરેનો સમાવેશ થાય છે. અને જેમાં દ્રવિડો છે એ મૂળ રૂપે ભારતના હતા. ચાલો હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. મોટા પ્રશ્નો આવી ગયા છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન, આપનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે, એમ કેવી રીતના કહી શકીએ? કે આપણો જે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો જે ગાઢ સંબંધ ધરાવે છે એ આપણે કહીએ કેવી રીતના, કહી કેવી રીતના શકીએ ઉત્તર? તો કે નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપ્યું છે, એટલે કે દેવીઓ તરીકે ઓળખ્યું છે. દેવીઓ તરીકે આપણે ઓળખીએ છીએ, નથી સમજાણું? દાખલા તરીકે જોઈ લઈએ, ઉદાહરણ તરીકે જોઈ લઈએ એટલે સમજાઈ જશે. તો કે સિંધુ, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા તેમજ અન્ય સગરી નદીઓને આપણે લોકમાતા તરીકે ગણી અને તેમની પવિત્ર ગણી અને પૂજા કરીએ છીએ. લોકમાતા ગણી અને પવિત્ર ગણીને પૂજા કરીએ છીએ. આગળ જોઈએ બીજો પોઈન્ટ, પીપળો, વડ અને તુલસી પવિત્ર ગણી અને તેમનું ધાર્મિક મહત્વ આપણે આપીએ છીએ તેમને. એમના પછી કેટલાક પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહન તરીકે મિત્રો આપણે સ્વીકાર્યા છે. ઘણા પશુ પક્ષીઓ છે દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે. એમના પછી મિત્રો આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં ઋતુઓ શું, ઋતુઓ સાથે સાંકળવામાં તે આવ્યું છે. અને કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહારો પર આધારિત છે. પ્રહારો એટલે કે સમયો જુદા જુદા સમય પર આધારિત છે. ગીતો, કાવ્યો, તહેવારો, ઉત્સવો અને ચિત્રાંકનોમાં વિષય વસ્તુ રૂપે પ્રકૃતિ અને ઋતુચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. હવે મિત્રો ચોમાસું આવ્યું અત્યારે, તો ધીમે ધીમે ચોમાસાના ગીતો ઉપડશે, ખ્યાલ જ છે તમને. એના પછી જોઈએ આપણે આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપેથી પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. એના પછી ઉપરયુક્ત બાબતો પરથી આપણે કહી શકીએ કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો, અથવા તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો શું છે તે જણાવો. તો કે તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. ક્યાંથી? અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી હતી. આર્યો તેમને નિષાદ તરીકે ઓળખતા, એટલે કે નિષાદ કહેતા. શ્યામ રંગ, લાંબુ અને પોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમનો તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોળ અને મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે. એમના પછી તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વનાટકામ કરવું વગેરે કૌશલ્યો પણ મિત્રો ધરાવતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ પણ સાથે સાથે ધરાવતા હતા અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. આગળ જોઈ ત્રીજો પ્રશ્ન, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપની બંધારણીય ફરજો કઈ કઈ છે તે જણાવો, અથવા તો આપણા બંધારણમાં ભારતનો સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અથવા તો મિત્રો આપણે ટૂંકનો લખો સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ. જોઈએ જવાબ, આપણો બંધારણના અનુછેદ 31 માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. 6 જ ટ એટલે કે 6, 7, અને 9 માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ ફરજો, આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેમની આપણે જાળવણી કરવી. એમના પછી દેશના જંગલો, તળાવો, નદી, સરોવર તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. આ બધા જીવો પ્રત્યે આપણે દયા દાખવવી,
દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષમાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળો કોઈ પણ પ્રકારનો નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની એટલે કે મારી અને તમારી આપણા સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ મય રમ્ય ભૂમિ દ્રશ્યો શુદ્ધતા પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. અહીંયા કંઈક અલગ વસ્તુ લખી છે, પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યો બરાબર જ છે, ખોટું નથી મિત્રો. અહીંયા પ્રકૃતિ નિર્મિત એટલે કે પ્રકૃતિએ બનાવેલા. ચોથું જોઈ, ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. તફાવત આવ્યો, આવી રીતના મોટા પ્રશ્ન જવાબમાં પણ તફાવત કહીએ. હવે આ પ્રશ્ન કેટલા માર્કનો હોય તો કેટલા તફાવત લખવા, 3 માર્કનો હોય તો આ બાજુ 3 તફાવત, આ બાજુ 3 તફાવત લખવા, એટલે ટૂંકમાં આ બાજુ 3 મુદ્દા ને આ બાજુ 3 મુદ્દા લખવા. 4 માર્કનો વધીને હોઈ શકે તો આ બાજુ 4 મુદ્દા ને આ બાજુ 4, કુલ 8 મુદ્દા લખવાના. એવી રીતના માર્ક પ્રમાણે કેટલા મુદ્દા લખવા એ જોવાનું. તો કે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. મોટા પ્રશ્નમાં એક મિત્રો આવો શબ્દ ઉપર આવું વાક્ય હોવું જોઈએ કે નીચે પ્રમાણે છે કરીને વાક્ય હોવું જોઈએ, જેનાથી આપણો પ્રશ્ન સુવ્યવસ્થિત લાગે. એમ છતાં મેઇન વસ્તુ એ કે થોડોક લાંબો પ્રશ્ન લાગે. જોઈએ, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. પહેલું, પ્રાકૃતિક વારસો પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. ઓલો કુદરતી છે તો ઓલો માનવ સર્જિત છે. તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, તે પૂર્વજો તરફથી આપણા બાપદાદા પાસેથી મળેલી અમૂલ્ય ભેટ છે. ત્રીજું, ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણાઓ, સરના નદીઓ અને ખીણ પ્રદેશો, જંગલના જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી વગેરે બાબતનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ વસ્તુ, તો કે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો. કેવા? તો કે ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારક વગેરેનો સમાવેશ તેમાં આપણે કરીએ છીએ. હવે મિત્રો, એના પછીનો મુદ્દો જોઈએ પ્રાકૃતિક વારસાનો, તો કે તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. કોને? તો કે પ્રાકૃતિક વારસાએ. સાંસ્કૃતિક વારસો તેનો વિકાસ ઐતિહાસિક યુગોથી સાથે સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 9, સૌથી મોટા પ્રશ્નો, અને આ છેલ્લો પ્રશ્ન છે આપણો, પ્રશ્ન નંબર 9. આ પ્રશ્ન પૂરો થાય લગભગ 9 જેટલા પ્રશ્નો છે, બાકી યાદ નથી, એટલે 9, 8, 9, 10 ની આજુબાજુના પ્રશ્નો હોઈ શકે. આ પ્રશ્નમાં આ પ્રશ્ન પૂરો થાય, આખે આખો પાઠ પૂરો પૂરો આટલો કરી લ્યો, એટલે જાજા ભાગે મિત્રો આમાંથી જ આપણને પ્રશ્ન પૂછાય. હવે આપણે મિત્રો જોઈએ આગળ, ભારતની સંસ્કૃતિનો પરિચય આપો અથવા તો ટૂંક નોંધ લખો. ભારતનો વારસો. જવાબ, ઉત્તર, ભારત દેશના લોકો તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. અહીંયાથી 9 પોઈન્ટ છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એમના પછી જોઈએ આપણે, અહીંયાથી 9 પોઈન્ટ છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાય અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી અને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. એમના પછી આપણે જોઈ, ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ મૂલ્યો ઘણા બધા મૂલ્યો સ્વીકાર્યા છે. એમના પછી, સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવેલું છે, એટલે કે સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મિત્રો મહત્વનો ફાળો આપ્યો છે. એમના પછી જોઈએ, ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરા
પરંપરાઓ ભાષા લિપિ બોલી કલા ચિત્રકલા પોશાક વગેરે ભારતને મળ્યા તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી છે. એમના પછી મિત્રો આપણે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન આવે છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો અથવા તો સંસ્કૃતિ એટલે શું સમજાવો. જવાબ જોઈ તો કે એક સૂત્ર રૂપે કહી શકીએ સંસ્કૃતિને આપણે એક સૂત્ર રૂપે કહેવું હોય તો કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, અથવા તો આમ પણ કહી શકીએ કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની કળા. જોઈએ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું મિત્રો આપણું ઘડતર થાય છે. અલગ અલગ આ વગેરે બાબતોની મદદથી સંસ્કૃતિનું ઘડતર થાય. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રી જેમનું નામ તો કે બી મેલિનોસ્કીના મતે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ, મનુષ્યના મનનું ખેડાણ. એમના પછી સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. રહેણી કહેણી એમના પછી સંસ્કૃતિ એટલે તો કે ગુફાથી ઘર સુધી માનવ જીવનની વિકાસ યાત્રા. પેલા મનુષ્ય છે આદિ માનવ તરીકે હતા, તો કે ટૂંકમાં આદિ માનવ તરીકે પહેલાના મનુષ્યને આપણે ઓળખતા તે ગુફાઓમાં રહેતા, ધીમે ધીમે અત્યારે ઘરમાં રહેતા થયા છે. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે, એટલે કે અલગ સ્વરૂપમાં પ્રયોજાય છે, અલગ અર્થમાં પ્રયોજવામાં આવે છે, બોલવામાં આવે છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, શૈલીને શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં મિત્રો તે વપરાય છે. એના પછી સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યનો મિત્રો સમાવેશ થાય છે. એમના પછી માનવીએ પોતાના મનનું ખેડાણ કરી ને વિકસાવેલા સાહિત્યો, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, સાહિત્યો છે અહીંયા, લલિત કલાઓ, શું લલિત કલાઓ, ચિત્રકલાઓ, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેની સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાના સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ, ખાલી એટલું છે, વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે, એટલે કે રસ્તો જીવન જીવવાનો. હવે જોઈએ આપણે જીવનનો રસ્તો. એમ ત્રીજો પ્રશ્ન પહોંચ્યા આપણે, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવીને ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. ચાલો આપણે તે બાબતો જણાવીએ. જવાબ પોઈન્ટ વાઇઝ લખવાનો. પહેલું છે વારસાનો અર્થ. વારસાનો અર્થ શું થાય તો કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે અત્યંત નજીકના સંબોધનનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે, કુદરતી ભેટ છે. અને ભારતની પ્રાકૃતિક વારસો એ વિશિષ્ટ અને વૈવિધ્ય સભર છે. એમના પછી આપણે જોઈએ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યથી ભરેલો છે, તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. જોઈએ કઈ કઈ બાબતો. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાનો સમાવેશ થાય છે. એમના પછી ભારતના ભૂમિ દ્રશ્યો, જેમને ઇંગ્લિશમાં લેન્ડસ્કેપ કહેવામાં આવે છે, તેમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ચિત્ર દોરતા હોય તેમાં એટલી એટલી વસ્તુનો સમાવેશ આપણે કરીએ છીએ. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. હવામાનમાં જે પરિવર્તનો થાય તે પણ પ્રાકૃતિક વારસાને અસર કરે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદી, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપે અપનાવવામાં આવ્યું છે, એટલે કે દેવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. એમના પછી આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, પ્રકૃતિના બાળકો છીએ. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો આપણને પ્રકૃતિ પૂરી પાડે છે. એમના પછી પીપળો અને વડ જેવા વૃક્ષો તથા તુલસી જેવા છોડ આપણને આ પવિત્ર માની અને આપણે તેમને પૂજીએ છીએ.
એમના પછી ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ મિત્રો સ્થાન આપવામાં આવ્યું છે. એમના પછી આપના શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે અને કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહારો પર આધારિત છે, એટલે કે જુદા જુદા પ્રહારોમાં ગાવામાં આવે છે. આપના ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરે વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુ રહેલી છે. આપની આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચારી એટલે કે નેચરોપેથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે, એટલે કે પ્રકૃતિ ઉપર આધારિત છે. મિત્રો, એક મારી દરખાસ્ત છે કે તમે વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો. મિત્રો, આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પડે છે. તમારે જોવામાં ભલે એટલી મહેનત નહીં પડતી હોય, શું કામ તો કે તમારે સૂતા સૂતા કે આરામથી બેઠા બેઠા ખાલી જોવું જ છે, પરંતુ આખો વિડીયો બનાવવામાં તો કેટલી વસ્તુ બોલવી પડે, પહેલાં કેટલી તૈયારીઓ કરવામાં આવે એકદમ વ્યવસ્થિત વિડીયો બનાવવા માટે. અત્યારે તમે પહેલાંનો અવાજ સાંભળજો, પહેલાં વિડીયોનો, એટલે પહેલા વિડીયોનો મીન્સ કે આ વિડીયોની શરૂઆતનો અવાજ સાંભળજો, ને અત્યારનો અવાજ જોજો કેટલો અવાજ બેસી ગયો હશે. અવાજમાં પણ તમને ડિફરન્સ જોવા મળશે. એટલે મેં તો બહુ જ મહેનત પડે છે, એટલે જરૂરથી વિડીયોને લાઇક કરજો અને બેસ્ટ કોમેન્ટ કરજો. જોઈએ ચોથો પ્રશ્ન. પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ અને નદીઓ એટલે કે રિવર્સનો પરિચય આપો, અથવા તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્ત્વ સમજાવો, અને ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. સાતી એટલે કે લોકમાતા તરીકે આપણે ઓળખીએ છીએ, શું કામ? તો કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ, ભૂમિના વિવિધ આકારો ભૂમિ દ્રશ્યો સર્જે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે, એટલે કે જમીનનો એક આકાર છે, ભૂમિનો આકાર છે. તેમાં બરફ આચ્છાદિત ગીરી શિખરો, વિપુલ જલરાશિઓ ધરાવતી નદીઓ, અસ્મલિત પ્રવાહ વહેતા ઝરણા, તરાઈના જંગલો, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ, માનસરોવર જેવા પવિત્ર યાત્રાધામો, માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન, નંદાદેવી વગેરે ઉચ્ચ શિખરો આવેલા છે, અને તે બધા હિમાલય પર્વતે સર્જેલા ભૂમિ દ્રશ્યો છે. એમના પછી એ ભૂમિ દ્રશ્યો સદીઓથી ભારતના લોકજીવન, વ્યવસાયો, રહેણી કહેણી, આચાર વિચાર વગેરે પર ગાઢ અસર કરે છે. શું? તો કે ભૂમિ દ્રશ્યો. એમના પછી હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ છે, તેથી ભારતીય પ્રજાજીવનને અનેક રીતે તેમને ભારતીય જે પ્રજાજીવન છે તેમને અનેક રીતના સમૃદ્ધ બનાવ્યું છે. આમ આર્યોના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ વિશે આપણે વાત કરીએ, તો કે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓને લોકમાતા તરીકે મિત્રો પૂજવામાં આવે છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો, તેથી ભારતીય સંસ્કૃતિ નદી સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે, એટલે કે નદીઓની સંસ્કૃતિ તરીકે પણ કહેવામાં આવે છે, આ તરીકે પણ ઓળખાય છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને, જે ભારતનું લોકજીવન છે તેમને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકો પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કરતા. કેના? તો કે નદીઓના પાણીનો ઉપયોગ થતો હતો. અત્યારે આપણે ક્યાં પાણીનો ઉપયોગ કરીએ? તો કે ઝાઝા ભાગે આપણા એપાર્ટમેન્ટમાં અથવા તો આપણા ફ્લેટમાં બોર કૂવાઓનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ મિત્રો, આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. આમ નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કોને? તો કે નદીઓએ. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો એટલે કે કેવું સરસ મજાનું મિત્રો કુદરતી દ્રશ્ય આપણને જોવા મળે છે. ભૂમિ દ્રશ્યોમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અથવા તો કૌશલ્ય વિકસાવીને ભારતની પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. મિત્રો, તમે 10 વ્યક્તિને કયો કે આપણે એક પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખીએ છીએ, તમારા ગમે તમને જે મન થાય તે ચિત્ર તમારે દોરી આવવાનું છે, તો આ 10માંથી 6 જણા એવા હશે જેમને કુદરતી દ્રશ્ય દોર્યું હશે. જોજો મિત્રો, અને એમાંથી આ જે 6 કુદરતી દ્રશ્યોવાળા ચિત્રો હશે એમાંથી મિત્રો ચાર ચિત્રોમાં જોજો નદી અથવા તો પાણી માટેની કોઈ પણ વસ્તુ એટલે કે દરિયો કે નદીનો સમાવેશ કરવામાં આવ્યો હશે. જોઈ લેજો. હવે જોઈ, આમ અતિ પ્રાચીન સમયથી જ આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક
સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી જ આજ દિન સુધી પવિત્ર લોકમાતા તરીકે ઓળખાય છે, એટલે કે લોકમાતાઓ રહી છે. પાંચમો પ્રશ્ન જોઈ, પ્રાકૃતિક વારસાના અંગો તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવન એટલે કે વેજીટેરિયન અને વાઇલ્ડ લાઈફ વિશેનો પરિચય આપો. જોઈએ ઉત્તર એટલે કે તેમનો જવાબ જોઈએ. પહેલું, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે પહેલાં તો વનસ્પતિ. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓ પ્રકૃતિ પર આધારિત છે. પશુ પક્ષીઓ પ્રકૃતિ ઉપર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની અને પૂજવામાં પણ આવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓ આપણી પ્રકૃતિ પર આધારિત છે, એટલે કે પ્રકૃતિઓ ઉપર આધારિત છે. સોરી મિત્રો, અહીંયા શું હતું? આહાર હતો, પશુઓનો આહાર પ્રકૃતિ ઉપર આધારિત છે. જોજો, યાદ રાખજો, આહાર. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો એટલે કે વનસ્પતિથી સમૃદ્ધ જંગલો, ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિઓ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે પાકોના છોડવાઓ, આમરા, હરડે, બહેરા, કુંવરપાટું, તુલસી, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સુરજમુખી, નિશિગંધા વગેરે પુષ્પો આ બધા માનવ જીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી બન્યા છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક મિત્રો પ્રભાવ પડે છે. તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. હવે મિત્રો, આમાં બીજું શું હતું? તો કે પ્રાકૃતિક વારસા અંગીય અંગ તરીકે વન્યજીવન, પહેલાં આપણે વનસ્પતિ જીવન જોયું, આ વન્યજીવન વિશે જોઈ. સદીઓથી આ ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. આપણે વન્યજીવનનું મહત્વ સ્વીકાર્યું છે. વન્યજીવોનું મહત્વ, હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, સિંહ, રીછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોરિયા, ઘો, સાહુરી વગેરે અનેક વન્ય પ્રાણીઓ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ તેઓએ બનાવેલું છે. મિત્રો, વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના જ ગીરના જંગલોમાં જોવા મળે છે. કેવા સિંહો? એશિયાઈ સિંહો. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે, દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. એ પ્રાણીઓની સુરક્ષા માટેના કાયદા પણ બનાવ્યા છે, તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવવામાં આવેલા છે. ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્દામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપી અને વન્ય જીવોનું ગૌરવ કર્યું છે, એટલે કે જીવો છે તેમનું ગૌરવ કર્યું છે. એમના પછી હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ભારતની સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો અથવા તો ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો લખો. જવાબ, તો કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો, મનુષ્યએ બનાવેલો વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સારું છે, જે કંઈ મેળવ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. મનુષ્યએ જે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય વગેરે વડે જે કાંઈ પણ રચ્યું છે, જે કંઈ પણ બનાવ્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહાર, મંદિર, મસ્જિદ, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિવિધ વિધિ વિધાન, પર્યાવરણ રક્ષા વગેરે મહત્વની શોધોને પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. સુરક્ષા,
પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. કઈ કઈ બાબતો? તો કે શિલ્પો કંડારવાની કળા, તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. એટલે કે 5000 વર્ષ મિત્રો જૂની છે. એ અવશેષોમાંથી મળી આવેલા નર્તકી દેવદેવીઓના, પશુઓ અને માનવ જીવનના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સંસ્કૃતિકના વારસાનું એક ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્ર રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ, શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધિના દર્શન કરાવ્યા છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગર અને સમૃદ્ધ બન્યો છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 7મો જોઈએ. મિત્રો આ જે મોટા પ્રશ્નો છે એ આપણે ઓલરેડી પહેલાં નાના પ્રશ્નોમાં અને MCQમાં નાખો પાઠ સમજ્યો ને એમાં સમજેલા જ છે. હવે મિત્રો એ પાઠ આપણે સમજેલો છે. આખો પાઠ પહેલાં આપણે ટેક્સ્ટબુકમાંથી સમજો તમને ખ્યાલ હોય તો એ આપણે જે સમજેલો પાઠ છે એ સમજેલા પાઠને હિસાબે મિત્રો આ વસ્તુ યાદ રાખવી આપણને સહેલી પડશે. ભલે મિત્રો મેં તમને આ પાઠ સમજાવ્યું ટેક્સ્ટબુકમાંથી જ આ પહેલો પાઠ સમજાવ્યો, પરંતુ ઘણા પાઠો એવા છે કે મેં તમે મારી PPT બનાવીને સમજાવ્યા છે, પરંતુ એ ટેક્સ્ટબુકના જ શબ્દો એમાં લખેલા છે. એટલે મિત્રો એ સમજેલું હશે તો આ વસ્તુ યાદ રાખવી સહેલી પડશે. 7મો પ્રશ્ન જોઈએ. આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો અથવા તો ભારતની એક પ્રાચીનતા પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો. ચાલો આપણે તેમનો પરિચય આપીએ. જોઈએ આપણે આર્યો અથવા તો આર્ય સંસ્કૃતિ. તો કે આર્ય એટલે કે નોર્ડિક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી, એટલે કે વધારે પ્રમાણમાં વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવી અને એક સમન્વયકારી સંસ્કૃતિનું તેઓએ સર્જન કર્યું હતું. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વાદળ વગેરેની પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની ત્રુટિઓ, વૈદિક વૃક્કતાઓ, મંત્રો રચી હતી અને સમય જતાં તેમાંથી યજ્ઞ યાગીદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યોની મુખ્ય વર્તીવાળા પ્રદેશો આર્યવર્ત નામ આપવામાં આવે છે. વસ્તી, આર્યની મુખ્ય વસ્તીવાળા જે પ્રદેશો છે એને આર્યવર્ત નામ આપવામાં આવે છે. અહીંયા શું આવે તો કે વસ્તી, સમજી લેજો તમે. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશોને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. અને આર્ય રાજા ભરત કે ભરતના જાતિના નામ પરથી આપણો દેશ ભારત ભૂમિ, ભારતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામેથી ઓળખવા લાગ્યો. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મિત્રો આપેલો છે. દ્રવિડો અથવા તો દ્રવિડ સંસ્કૃતિ વિશે આપણે હવે વાત કરીએ. તો કે દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજોદડો એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. કોને? તો કે દ્રવિડોને. તેમણે દેવીઓને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા. તેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. એમના પછી આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રાકૃતિક પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની જ ભેટ છે મિત્રો. ધૂપ, દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. એટલે કે દ્રવિડો પાસેથી આપણને વારસો મળ્યો છે. દ્રવિડો માતૃમૂલક, માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. એમના પછી તેઓ અવકાશી, ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરે જ્ઞાન ધરાવતા હતા. એમના પછી ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં ગયા અને દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં કઈ જગ્યાએ? તો કે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સભર છે.
આઠમો પ્રશ્ન, ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. પહેલાની જે પ્રજા હતી તેમનો એક પછી એક પરિચય આપવાનો છે. ભારતની પ્રાચીનતમ પ્રજા આ પ્રમાણે હતી, નીચે પ્રમાણે હતી લખી નાખવાનું. પહેલું નેગ્રીટો એટલે કે હબસી, બીજું ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ, ત્રીજું દ્રવિડો, ચોથું અલ્પાઇન, ડિનારિક અને આર્મનોઇડ, એમના પછી મોંગોલોઇડ કિરાત તથા છઠ્ઠું છે આર્યો. પહેલું નેગ્રીટો એટલે કે હબસી પ્રજા કેટલાક ઇતિહાસકારોના માટે નેગ્રીટો અથવા તો નિગ્રો અથવા તો હબસી તરીકે ઓળખાય તેવી પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા. શ્યામ વર્ણ, 4-5 ફૂટ ઊંચા, માથે વાકડિયા વાળ, એ તેમની શારીરિક વિશેષતાઓ હતી. બીજું ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં આસામની ખાસી, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયન પ્રજાના મોટાભાગના લક્ષણો મિત્રો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાવ કાપડનું વનાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ વગેરે તેઓ ધરાવતા હતા અને ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર એટલે કે અગત્યનો ફાળો છે. ત્રીજું દ્રવિડો, દ્રવિડો સિંધુ કિરણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા દ્વારસ દ્વારો મનાય છે. પાષાણ યુગ એટલે શું? પથ્થરોનો યુગ. પાષાણ યુગ, તાંબ્ર યુગ એટલે શું? તાંબાઓનો યુગ. લોહ યુગ એટલે શું? લોખંડનો યુગ. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા. તેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ પણ વિકસ્યો હતો, ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. દ્રવિડો માતૃમૂલક, માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓ આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી પણ મેળવતા હતા. તીર, ભાલા, તલવાર વગેરે તેમના શસ્ત્રો હતા. તેઓ ખેતીકામ અને સુતરાઉ કાપડ બનાવવાના સાધનોથી પણ પરિચિત હતા. ઉત્તર ભારતમાં આર્યના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા એટલે કે સ્થિર થયા અને દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને બલુચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો જનસમૂહ, જન એટલે કે મનુષ્યનો સમૂહ, લોકોનો સમૂહ ત્યાં વસે છે. ચોથું જોઈએ, અલ્પાઇન, ડિનારિક અને આર્મનોઇડ પ્રજા. આ પ્રજા મધ્ય એશિયાથી ભારતમાં આવી હતી અને આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી એટલે કે સમાન લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાંચમું મોંગોલોઇડ, જેમને કિરાત પણ કહીએ છીએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાં તિબેટ થઈ અને ભારત આવતી હતી. તેઓ ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશોમાં વસ્યા હતા અને સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા હતા એટલે કે ભારતીય જ થઈ ગયા હતા. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ પણ મિત્રો હતી. છઠ્ઠું આર્યો, આર્ય નોર્ડિક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધારે વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા પણ હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવી અને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વત, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના પણ મિત્રો કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, વૈદિક ઋચાઓ, મંત્રો રચી હતી અને સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી અને આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. નવમું જોઈએ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે તે સમજાવવાનો છે. ચાલો જોઈએ, એમાં પહેલું ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો વિશે વાત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આવી રીતના સમજાવશું તો કે લોથલ ધોળકા તાલુકોમાં આવેલું છે, રંગપુર લીમડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજરી
મુંબઈ અથવા તો શ્રીનાથગઢ રાજકોટ જિલ્લા વગેરે મુખ્ય સ્થળ છે. કેવા? તો કે પુરાતત્વીય સ્થળો. બીજું ઐતિહાસિક સ્થળો, તો કે વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝુલતા મિનારા, મનોહર અને બારીક કોતરણી વાળી સિદ્ધિ સૈયદની જાળી, હઠીસિંહના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સીપ્રીની મસ્જિદ, એમના પછી નગીનાવાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વના સ્થળો છે. ઘણા બધા સ્થળો વિશે જોયું. હવે ધાર્મિક સ્થળો વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો કે દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગર શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બરાજ મહેસાણા જિલ્લો, મહાકાલીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાના ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર, ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનો છે. ચોથું જોઈ સાંસ્કૃતિક મહોત્સવો. પોરો, વિજયનગર, સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવાલ, અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. મેળાઓ વિશે વાત કરીએ. મેળાઓમાં મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો, અંબાજી બનાસકાંઠા જિલ્લો, ભવનાથનો મેળો, ગિરનાર જૂનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો, વૈઠાનો મેળો, ધોળકા અમદાવાદ જિલ્લો મુખ્ય છે. છઠ્ઠું, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, ચામરાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. આની સાથે સાથે જ આપણા પ્રશ્નો જવાબ પૂર્ણ થાય છે. મેં છેલ્લે તમને કીધું હતું કે અગત્યની વધારાની વસ્તુ આપીશ, જેમાં મેળાનું નામ, મેળાનું સ્થળ અને મેળાની તિથિ એટલે કે મેળાનો સમય વિશે માહિતી મેળવશું. એનું કોષ્ટક ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલું છે મોઢેરાનો મેળો. તો કે મોઢેરા મહેસાણા જિલ્લામાં શ્રાવણ વદ અમાસના દિવસે થાય છે. બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદ પૂનમના દિવસે. એમના પછી શામળાજીનો, કાળિયા ઠાકરનો મેળો, શામળાજી અરવલ્લી, કારતક સુદ અગિયારથી પૂનમ, ભાદરવી પૂનમનો મેળો, અંબાજી બનાસકાંઠા, ભાદરવા સુદ પૂનમ. એમના પછી જોઈએ આપણે ભવનાથનો મેળો, ગિરનાર જૂનાગઢ, મહાવદ 9-12. એમના પછી તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગર, ભાદરવા પૂનમ 4-6. ફરિયાદનો મેળો, ફરિયાદ અમદાવાદ, રજબ માસની તારીખ 9-10-11 રોજ. એમના પછી નકરંગનો મેળો, એ છે કોરિયાક એટલે કે ભાવનગર ખાતે, ભાદરવા વદ અમાસ. એમના પછી માધવપુર મેળો, માધવપુર પોરબંદર, ચૈત્ર સુદ 9-13. વૈઠાનો મેળો, ધોળકા અમદાવાદ, કારતક સુદ પૂનમ. મીરાદાતાનો મેળો, ઉનાવા મહેસાણા, રજબ માસની 16-22 તારીખ. ડાંગ દરબારનો મેળો, આહવા ડાંગ, ફાગણ વદ પૂનમ. એમના પછી ગોરગધેડાનો મેળો, ગરબારા દાહોદ, હોળી પછીના 5-7 દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો, સોમનાથ, ગીર, કારતક સુદ પૂનમ. અને ભાંગુરિયાનો મેળો, છોટાઉદેપુર અને ક્વાંટ, હોળીની રંગ પાંચમ સુધી. આની સાથે સાથે આ વિડીયો આપનો સરસ રીતના પૂર્ણ થાય છે. આ પાઠ પણ સંપૂર્ણ પૂર્ણ થાય છે. આપણે ટેક્સ્ટબુકમાંથી સમજ્યું એ પાઠમાં પાઠ પણ વ્યવસ્થિત સમજાવી દીધો. આ વિડીયોમાં મિત્રો આપણે બધા પ્રશ્નો જવાબે કરી લીધા. હવે મિત્રો આ પાઠનું આના સિવાયની એક પણ જાતની વસ્તુ બાકી રહેતી નથી. આશા રાખું છું કે આપ સૌને ખૂબ મજા આવી હશે. મારી મહેનત તમને દેખાતી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી અને કોમેન્ટ કરી દેજો. તમારી બેસ્ટ કોમેન્ટ જે મને સારી લાગશે એ કોમેન્ટમાં હું હાર્ટ આપીશ. અને હા મિત્રો, આની PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો નીચે આપેલી લિંકમાંથી એટલે કે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, તેમાંથી મિત્રો આ PDF તમે 10-15 રૂપિયાની વચ્ચે કાંઈક હશે તે તમે ડાઉનલોડ કરી શકો છો. અને હા મિત્રો, તમને લાગતું હોય કે હું આ બધું લખી શકું એમ છું તો લખી લેજો, પરંતુ મિત્રો આ ફરજિયાત પાકું
પાકું કરવાનું છે, પાકું કરજો. પીડીએફ ડાઉનલોડ કરવી પડે તો કરી લેજો, 10-15 રૂપિયામાં તમે ન જોતા, પરંતુ મિત્રો તમે જુઓ કે કેટલા માર્ક આમાંથી આવે છે. આ 10-15 રૂપિયાની પીડીએફ ડાઉનલોડ કરવા કરીએ, એ પીડીએફ આપણને કેટલી કામ આવે છે તેના વિશે તમે વિચારજો. અને મિત્રો મજા આવી તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ન દબાવી તો બેલ આઇકન દબાવી દેજો, બેલ આઇકન દબાવીને એમાં ઓલ સિલેક્ટ કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે, ફરી પધારજો બબાઈ, જય હિન્દ, વંદે માતરમ આવજો. ધન્યવાદ. Thank you.